નમસ્તે, મારું નામ કિશન કલ્યાણી છે. આપ સૌનું અનુભવી સાથે અનુભવમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે સૌ જેમ જાણો છો એમ કે અનુભવી સાથે અનુભવમાં આપણે એવા વ્યક્તિઓને મળીએ છીએ, એવા વ્યક્તિ વિશેષને મળીએ છીએ કે જેમની સાથે એક લાંબા સમયનો અનુભવ જોડાયો, એક ભાથું જોડાયું, અને એ જ ભાથાને આપણે ભેગું કરવું ભેગું કરી રહ્યા છીએ, એ જ ભાથાને આપણે ભેગું કરી રહ્યા છીએ અને આપ સૌ કોઈ સુધી પહોંચાડવાનો પ્રયત્ન. આજે મારી સાથે એક એવા મિત્ર છે કે જેમણે 135થી વધુ પુસ્તકો લખ્યા છે, સર્જન કર્યું છે, ગુજરાતના નામાંકિત છાપાઓમાં, ન્યૂઝપેપરમાં એમની કટાર ચાલે છે, એમની કોલમ ચાલે છે. અને અમારે આ ઇન્ટરવ્યૂ કરવા માટે જે સૌથી વધુ જે શબ્દ છે, સાધના કરવી પડી છે ઇન્ટરવ્યૂ ગોઠવવા માટે, અને અત્યારે આ ફ્રેમ સેટ કરવા માટે પણ એ સાધનામાં પણ સ્વતંત્રી છે. તો એવા મજાના રાજભાઈ આજે મારી સાથે છે, રાજ ભાસ્કર. આપ સૌ કોઈ એમને કલમથી જાણો છો, પણ આજે એમના જીવનથી આપણે એમને જાણવા છે. રાજભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે તમારું. આભાર આપનો કિશનભાઈ. અને આજે મારે તમારી સાથે આનંદ કરવો છે, રાજ ભાસ્કરના રાજ જાણવા છે. અને ઘણી બધી એવી વાતો છે કે જે કદાચ બહુ ઓછા લોકો તમારા જીવનથી જાણે, એ પ્રકારની વાતો પર આજે ફોકસ કર્યું છે. પણ એ પહેલા આપણા દર્શક મિત્રોને એક નાની ઝલક મળે એના માટે થોડું તમારા જીવન વિશે જાણીએ, બાળપણ વિશે જાણીએ, જન્મ વિશે, કોલેજ કાળ વિશે. તો ક્યાં તમારો જન્મ થયો, કેવા પરિવારમાં જન્મ થયો, એ માહોલ શું હતો? મારો જન્મ 5 જુલાઈ 1979માં ધંધુકા તાલુકા પાસે એક અડવાળ નામનું ગામ છે, ધંધુકાથી 7-8 કિલોમીટર દૂર ત્યાં મારો જન્મ થયો 5 જુલાઈ. મારા પપ્પાનું નામ છગનભાઈ ભાસ્કર, માતાનું નામ અમરબેન, અને ત્યાં જ મારી જર્ની શરૂ થઈ. ત્યાં પણ ઘણા બધા વર્ષો પપ્પાને રહ્યા. પછી અમદાવાદમાં કુબેરનગર વિસ્તાર છે, ફાધર એસટીમાં જોબ કરતા હતા. એસટી જે નરોડા પાટિયા, અત્યારે તો ગોધરાવાળી ઘટના પછી બહુ ફેમસ છે, પહેલાં બહુ જાણીતું નહોતું. નરોડા પાટિયા એસટી વર્કશોપ છે, ત્યાં ફાધર જોબ કરતા. અને અમે કુબેરનગરમાં ખૂબ નાના છાપરું પણ એમાં એની આગળ સારું કહેવાય એવા ઘરમાં લગભગ પપ્પા, મમ્મી, હું, મારા કાકા, 2-3 કાકા, આ બધા લોકો એક રૂમ રસોડું એવું નહીં, એક રૂમના ઘરમાં રહેતા પથરાવાળા મકાનમાં. અને ત્યાં ઘણા બધા વર્ષો લગભગ 1990-92 સુધી એવા ઘરમાં અમારું જીવન ચાલ્યું. તમે જે વાત કરી કે બાળપણના એ દિવસો, અને રાજભાઈ, દરેકના જીવનમાં છે ને બાળપણ એ બે પ્રકારથી યાદગાર હોય મને એવું લાગે છે. એક તો બહુ સમૃદ્ધ બાળપણ રહ્યું હોય એટલે યાદ નથી, અને એક જરા પણ સમૃદ્ધ ના રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવું બાળપણ વીત્યું હોય કે જેમાં ક્યાંક ખાલી પૂરું, એવું બાળપણ વીત્યું હોય કે જેની યાદો જ ના હોય, કે તમારી પાસે એવો માહોલ જ નથી તમે એને યાદ રાખી શકો. રાજ ભાસ્કરના જીવનમાં એનું બાળપણ કયા માહોલમાં, એ કઈ યાદો છે કે જે આજે પણ ક્યાંક આંખમાં આંસુ, ક્યાંક ચહેરા પર ખુશી આવે છે? બહુ સારી વાત કરી તમે કે સમૃદ્ધ બાળપણ પણ હોય અને અભાવવાળું બાળપણ પણ. મારે બેવડું હતું, અભાવ હતા પણ મમ્મી પપ્પાને હતા, એ અભાવોને એમણે મારા સુધી નહોતો પહોંચવા દીધા. ખૂબ આર્થિક તંગી, ગામડે પણ પૈસા મોકલવાના હોય, અહીંયા પણ ઘર ચલાવવાનું હોય, કાકા હોય, ખેતી બહુ ચાલતી નહોતી, પણ છતાં પણ મારું બાળપણ એમણે ખૂબ સારું કરવાનો પ્રયત્ન કર્યો. એ વખતે 5-સ્ટાર 2 રૂપિયાની આવતી, 2 જ રૂપિયાની. પણ તમે વિચાર કરો કે 82-83-85ની સાલમાં 2 રૂપિયાની 5-સ્ટાર મને મારા મમ્મીએ ખવડાવી છે, અમારું કે મારા પપ્પાએ 2 રૂપિયા. અને મને એ સ્મરણમાં છે, સૌથી મોટી વાત એ છે કે મને સ્મરણમાં છે કે મેં લવ યુ મમ્મી પુસ્તક લખ્યું ને એમાં પણ આ વાત ખાસ લખી છે કે એ ટાઈમમાં પણ 2 રૂપિયાની 5-સ્ટાર મારા મમ્મી લાવતા. અને એ પણ ક્યારે, કે સવારે 4 વાગે ઉઠે, ગામમાં છાણ વીણવા જાય, છાણ એના છાણા થાપે, અને પછી 7 વાગે કડિયા કામ માટે મજૂરીમાં જાય. આવું આવું જીવન જીવતા હતા. ત્યારે 1 રૂપિયાના છાણા વેચે
દસ પંદર પચીસ તો બે દિવસે ત્રણ દિવસે વેચાય તો તમે વિચાર કરો કે બે ત્રણ દિવસની મજૂરી મને ચોકલેટ ખવડાવવામાં મારી મમ્મી આપી. એટલે આ રીતે અભાવ વાળું પણ તોય મારા માતા પિતાએ મારા બાળપણને બહુ સમૃદ્ધ બનાવ્યું છે. મને કોઈ ખોટ નથી આવવા દીધી. સાથે સાથે મારી સાથે મારા જે કાકાઓ હતા એ લોકોએ પણ મને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે. કારણ કે મારે મોટો ભાઈ નાનો ભાઈ નથી, હું એકનો એક છું, બેન પણ નથી, પણ કાકાની દીકરીઓ કાકાના દીકરાઓ આ બધામાં હું સૌથી મોટો છું. એટલે એ લોકોએ પણ અભૂતપૂર્વ પ્રેમ આપી અને મારા બાળપણને સભર કર્યું છે. હું એમ નહીં કહું અભાવમાં વીત્યું છે, મારું બાળપણ બહુ સભર રીતે. તમે એક વાત કરી કે તમે એક ના એક છો, એટલે આપણા મોટા ભાગના પરિવારોમાં એવું જોવામાં આવ્યું છે કે એકનો એક દીકરો એટલે લાડ પ્રેમ અને રાજાશાહીથી એનું બાળપણ વીતે, એનો ઉછેર થાય અને એની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક એના કરિયર પર દેખાય. એ આપણે બહુ બધા કેસ હોય મોટા ભાગે મોટા ભાગ ભાઈ એકનો એક છે એટલે એને હથેળીમાં રાખવામાં આવે એવું આપણે કહેતા હોય. આ પ્રકારની જે વ્યવસ્થા છે એમાં રાજભાઈને શું લાગે છે કે એ કેટલા ટકા ઉપયોગ પોતાના જીવનમાં આજે ડોક્યુ કરીને તમે જુઓ તો શું લાગે છે? એટલે એવું મોટા ભાગના કેસમાં થાય છે. મારા કેસમાં થોડું ઘણું થયું કે હું થોડોક મોડો કમાતો હતો, પણ મારી કારકિર્દી બગડીને એના કારણમાં પુસ્તકો છે, રીડિંગ છે. ત્યારે તો અમારા ઘરમાં લાઇટ પણ નહોતી, ફાનસનું અજોડ હતું, પણ તો પણ મારા મમ્મી પપ્પા, મારા પપ્પા એસટીની લાઇબ્રેરીમાંથી રંગ તરંગને આ બધું મેગેઝીનો આવતા, તો મેં એ લોકોને ફાનસના અજવાળે વાંચતા જોયા છે અને એનામાંથી મારો વાંચનની ટેવ વિકસી. અને કદાચ એ વાંચન જ છે જેના કારણે સમૃદ્ધ બાળપણ હોવા છતાં ખૂબ લાડ ગોડ અથેળી ઉપર ખાલી મમ્મી પપ્પાએ નહીં, મેં કીધું મારા આખા પરિવારે સાચવ્યો, મારા કાકા હોય, કાકી હોય, દાદા હોય, દાદી હોય, એ અથેળીમાં રાખીને સાચવ્યો હોવા છતાં પણ મારી કરિયર જોઈએ એવી નથી બગડી. હું એક ચોક્કસ સમય વચ્ચે એકાદ બે વર્ષ એવા થયા મેં જુદા જુદા કોર્સ કર્યા, બીકોમ કર્યું, એલએલબી કર્યું, સીએસ પણ કર્યું, એલએલએમ પણ કર્યું, અને 22-21 વર્ષની ઉંમર સુધી કંઈ કમાવાનું પેલું હતું નહીં, પણ એટલું નક્કી હતું કે કમાતા નહોતા પણ કંઈ પગાર પણ નહોતો થયો એવું નક્કી હતું. એટલે હથેળીમાં હોવા છતાં પણ માથે નતો ચડે. રાજભાઈ તમે જેમ વાત કરી એમ કે આવી રીતે એક મજાનું બાળપણ બીતું અને જોડે એટલું બધું હથેળીની બહાર તમે નહોતા કૂદી ગયા કે જેનાથી પાછા હથેળી વાંચા ના. અભ્યાસમાં કેવા, સ્ટડીમાં કેવા? અભ્યાસમાં છેક બીકોમ સુધી સારું રહ્યું, 70% આવે. એ વખતે 80% છાપામાં નામ આવતા હતા, ત્યારે આપણે 70% આવતા હતા, એટલે 100-100. એના માટે સારા ટકા લાવ્યો, સારા ટકા લાવ્યો. એ વખતે એવું 85%, 80% એમાં છાપામાં નામ, હાઈએસ્ટ અત્યારે જે 99% રિઝલ્ટ પણ એમાં જાહેર થતા. હા, એ જ રીતે જાહેર થતા, છાપામાં જ આવતા. એટલે ત્યારે અભ્યાસ એવરેજ રહ્યો, પણ મારો જે અભ્યાસ છે એ બીકોમનો છે. નવ ગુજરાત કોલેજમાંથી મેં બીકોમ કર્યું, પછી બીકોમ પછી એલએલબી કર્યું જીએલએસમાંથી, અને નરોડામાં પહેલાં તો હું સરકારી શાળામાં મેં મારું પ્રાથમિક ધોરણ પૂરું કર્યું, 1-5 ધોરણનું. કઈ જગ્યાએ? ત્યાં નરોડા કુબેરનગર પ્રાથમિક શાળા હતી, એમાં સરકારી શાળામાં ભણ્યા, પછી 6-8માં પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા. એ બધું નરોડામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થયું, પછી નવ ગુજરાત કોલેજથી બીકોમ કર્યું, જીએલએસમાંથી એલએલબી કર્યું, સીએસમાં પણ એડમિશન લીધું. ત્યાંથી થોડોક અભ્યાસમાં ગરબડ થઈ, બીકોમ સુધી મસ્ત જમાવટ. સીએસમાં કંઈક 400 માર્કના 4 પેપર હતા, એટલે 200 માર્ક લાવો 50% એ પાસ હતું, તો એમાં મારા 16 માર્ક રૂપિયા પાસ થવામાં ફર્સ્ટ ટ્રાયમાં. પછી મેં બીજી વાર પરીક્ષા ત્યારે 16 જ માર્ક આવ્યા બધા પેપરોના થઈને. પેલામાં 16 ખૂટતા હતા 200માં, આમાં 4-4 પેપરના, કોઈમાં 3 કોઈમાં 4, એવી રીતે 16 જ માર્ક આવ્યા. એટલે એવી રીતે પછી ત્યાં આપણે સ્થગિત કરી દીધો પાઠ્ય પુસ્તકોનો અભ્યાસ અને આવા બધા પુસ્તકોનો અભ્યાસ. દરેક વ્યક્તિના જીવનમાં મને એવું લાગે છે કે શિક્ષકો અને પ્રોફેસરે બહુ મહત્વનો રોલ ક્યાંક ને ક્યાંક ભજવતા હોય, એમાં ખાસ કરીને રચનાત્મક ક્ષેત્રે સાથે અત્યારે જોડાયેલા વ્યક્તિઓના જીવનમાં તમે જુઓ તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એમના શિક્ષકો, એમના પ્રોફેસરો એક રોલ રહ્યો.
મારે એ જાણવું છે તમારી પાસે કે એ પ્રાથમિક શાળા, એ સરકારી સ્કૂલનો જે માહોલ, એની જે એક મજા છે, એની જે માટીની સુગંધ છે, એ તમે સરકારી સ્કૂલમાં જ મેળવી શકો. એની સાથે એવા કયા શિક્ષકોનો જીવનમાં પ્રવેશ થયો કે જેમણે કંઈક એવી બાબતો ચિંધી કે કહી જે આજે પણ આપણા વિકાસમાં, વ્યક્તિત્વના વિકાસમાં તમને યાદ છે? પ્રાથમિક શાળા તો હજુ જોડાણ એટલું ને એટલું જ છે. આજે મારા 44 યર્સ થયા, પણ હજુ પણ ક્યારેક ક્યારેક મને ઈચ્છા થાય ને તો હું મારી વાઈફ કહું કે મારે સ્કૂલ જોવા જવું છે. હજુ પણ હું મારા ઘરથી 3-4 કિલોમીટર જ દૂર છે, પણ હું વર્ષે કેમ એકવાર ચક્કર મારી લઉં, વાર ઊભા રહી કઈ સ્મરણો બધા બહુ. કારણ કે ત્યાર તો પેલું સરકારી શાળામાં ભોજન આપતા બપોરનું, તો થેલામાં થાળી લઈને જવાનું થતું, એ પણ યાદ આવે. આ બધું યાદ આવે ને મજા આવે. પણ પ્રાથમિક પછી જે હું નવયુગ સ્કૂલમાં હતો ત્યાં એક સુશીલાબેન અમારો ગુજરાતીનો પીરિયડ લેતા, હું બહુ રિઝર્વ પ્રકારનો એટલે એમની સાથે બહુ એમને ખબર નહીં હોય, અત્યારે મને એમનો સંપર્ક કંઈ નથી. મેં બહુ ટ્રાય કર્યો, પણ એ જે ગુજરાતી ભણાવતા ને અને ત્યારે જે વાર્તા તત્વ આ બધું એ કહેતા ને, એ મારા જીવનમાં એટલું બધું રૂપાઈ ગયું મારા રૂમે રૂમમાં કે કોણ જાણે કેમ પછી આ દિશામાં આવવાનું. એટલે પહેલો આભાર એ સુશીલાબેને જે ભણાવ્યું છે આડકતરી રીતે, કોઈ એમ બેસાડીને ટીચિંગ કર્યું હોય આવું જવું એવું કશું, એ ભણાવતા હું સાંભળતો છેલ્લી બેન્ચમાં બેસી, પણ મને એ બેન હજુ યાદ છે. અચ્છા, છેલ્લી બેન્ચ છે? છેલ્લી બેન્ચ. તો પછી તોફાની કે ના? એટલે તોફાની હતા નહીં, પણ બેનને કેમ એમ લાગતું કે આ બધા છેલ્લી બેન્ચને લાયક છે, મારે પૂછવાનું રહી ગયું છે. કયા એવા મિત્રો છે સ્કૂલ સમયના કે જે આજે પણ યાદ છે? સ્કૂલ સમયના બહુ મિત્રો સારા છે. એક પિંકેશ પ્રજાપતિ કરીને છે, હજુ અમે બધા ટચમાં છીએ. આશીષ છે, એક જિજ્ઞેશ છે, આ બધા સ્કૂલ સમયના મિત્રો હજુ ટચમાં છીએ. પણ ખરી મિત્રતા જે મિત્રોની વાત કરીએ તો હું CS કરતો GLS કોલેજમાં ફર્સ્ટ યરમાં, ત્યારે એક નરોડાથી એક મિત્ર મળ્યો મને, સંજય પટેલ એનું નામ. અમે બંને નરોડાથી આવીએ, પણ ભેગા થયા GLS સ્કૂલમાં, અને બસ જે અમારી 48 નંબરની બસમાં GLSથી બેસીએ કાલુપુર કે રાયપુર ઉતરીએ, ત્યારે એની સાથે મિત્રતા થઈ. લગભગ 2001ની વાત છે, 2001માં એ મિત્રતા મારી મારા સૌથી સ્મરણવાળી રહી, અને મારા સૌથી ગાઢ મિત્ર સંજય પટેલ અત્યારે પણ અમે જોડે છીએ. અને જીવનમાં બહુ બહુ બધા આનંદ કર્યા, બહુ સુખ દુઃખ સાથે જોયા, રડ્યા પણ ખરા, હસ્યા પણ ખરા. બધું તમારા મિત્રો સાથેનું જે આ જોડાણ છે, મને એક પ્રશ્ન અત્યારે વચ્ચે થાય કે પૂછી લઉં કે આજે આખી એક જનરેશનની મિત્રતાનો એક મોટો ભાગ, એક મોટો હિસ્સો સોશિયલ મીડિયા થ્રુ છે. હવે તમે એક એવી જનરેશનમાંથી આવી રહ્યા છો કે જ્યાં એક સમયે જ્યારે તમે મિત્રો બનાવ્યા છે ત્યારે સોશિયલ મીડિયાનો એટલો મોટો માહોલ નથી, અને આજે તમે એક એ માહોલમાં છો, તમે લોકો પણ સોશિયલ મીડિયા પર છો, એમાં કનેક્ટેડ છો, પણ શું ક્યારેય હવે ક્યારેય તમારા મિત્રતાની વચ્ચે ક્યાંય આ સોશિયલ મીડિયાના કારણે ક્યારેય કદાચ કોઈ ખાટા મીઠા પ્રસંગો થયા હોય, સોશિયલ મીડિયા ક્યારેક હાવી થયું હોય મિત્રતા ઉપર? કારણ કે એક બહુ મોટો ઇશ્યુ બની રહ્યો છે ફ્રેન્ડશિપ. બહુ સાચી વાત છે. એવું તમને લાગે છે કે પછી એનાથી ઉપર એક મિત્રતા હોઈ શકે? ના, એનાથી ઉપરની આ મિત્રતા છે. ખાલી સોશિયલ મીડિયા નહીં પણ બીજી કોઈ વસ્તુ આવી નથી, પૈસા આવી નથી ત્યાં, સ્વભાવ આવી નથી ત્યાં, શોખ આવી નથી ત્યાં, કોઈ વસ્તુ. અમારા શોખ પણ જુદા જુદા, અમારા પ્રોફેશન પણ જુદા જુદા, અમારી સ્થિતિ પણ જુદી જુદી, અમારી નાત જાત પણ જુદી જુદી, પણ કોઈ વસ્તુને આ મિત્રતા ઉપર આવી થઈ નથી. અને એનું એક કારણ છે કે આ મિત્રતા શબ્દના તાતણે બંધાય છે. મેં કીધું ને અમે બસમાં જોડે આવતા, તો ત્યારે એને ખબર નથી કે એને સાહિત્યનો શોખ છે, મને ખબર નથી કે હું આટલું બધું આમાં આગળ આવીશ. ત્યારે વાતોમાંથી વાતોમાં હું શાયરી કહું અને સંજયને મજા પડી જાય, બહુ સરસ બહુ સરસ, ક્યાંથી લાવ્યો? મેં કીધું આ બીજા કવિઓની શાયરી હોય અત્યારે તો આપણને યાદ પણ ના આવે. અને એમાંથી એ હું હંમેશા કહું છું કે શબ્દ અને સાહિત્યના જોડે જે સંબંધો બંધાયા હશે ને એના ઉપર કોઈ વસ્તુ આવી નહીં. અને આજે 22-23 વર્ષ પછી પણ એ જ રીતે શબ્દથી અમારી મિત્રતા એટલી આગળ વધી રહી છે. અને એણે એણે જ મને કીધું હતું કે તું લખ, એમ તું લખ, મજા આવે છે. અમે લોકો રાત્રે CSની પરીક્ષામાં મારા ઘરે જોડે વાંચતા, તો એ વાંચવાનું ઓછું થાય, મેં વાર્તા લખી હોય ને એ વાંચે, અને પછી કે વાહ વાહ બહુ મસ્ત લખી છે છાપામાં આપને. ઓબ્વિયસ એ વાત જુદી છે કે હું લખતો થયો પછી એણે વાંચવાનું બંધ કરી દીધું છે, અને હવે એમ કહે છે કે તને લખતા નથી આવડતું બરાબર. ક્યાં વાત! પણ આપણા આ દરેક એક સફળ વ્યક્તિ કે મોટા વ્યક્તિના જીવનમાં તમે જુઓ
તો એના કોલેજ સમયના એક બે એવા મિત્રો હોય છે કે જે એની શક્તિને જાણતા હોય છે, તમારું આમાં શું માનવું છે? કે જે હંમેશા એને ટકોર કરતા હોય છે કે તું આ નહીં, આ કર, તું આમાં સારો, આમાં સારો. તો એવા મિત્રો તો આઈ થિંક દરેકના જીવનમાં આવતા જ હોય છે. યસ, આપણે કોલેજ જીવન વિશે જાણવું છે. અને તમે કીધું એમ, નવ ગુજરાત જી એક એવી કોલેજ કે જેણે ગુજરાતમાં બહુ મોટું નામ કર્યું, ઘણી બધી મુમેન્ટ્સમાં એ જોડાયેલી કોલેજ એક. યસ યસ, ચોક્કસ. અને એમાંથી તમે કોલેજ કરી છે. કોલેજ સમય, યુવાની સમય આપણે સાંભળતા આવ્યા છે કે એક ગોલ્ડન પીરિયડ છે. આજે 3-4-5 વર્ષ જે છે એમાં તમારે તમારા આવનારા 20 વર્ષનું વિચારીને કરવાનું, એ સેટ કરવાનું. પણ એક યુવાનીનો જોશ હોય, ઘોડા દોડતા હોય મગજના, નવા નવા અનેક વિચારો હોય, એ સમયે જે કોલેજ સમય છે એમાં રાજભાઈનું કોલેજ સમય કેવું બીતું? સાથે એ જે એક આખો માહોલ છે, જ્યારે ખરેખર તમારા પોતાના વ્યક્તિગત વિચારો, પોતાના વ્યક્તિગત નિર્ણયો, પોતાની વ્યક્તિગત માન્યતાઓ જ્યારે સ્થાપિત થવાની છે, એક એવો એ સમય છે. આ બધાને કેવી રીતે, કારણ કે જે આપણે ભણીને આવ્યા હશું અથવા જે માનતા હશું એ ઘણું બધું ભંગ થવાનું. મોટા ભાગના લોકોના જીવનમાં કોલેજ સમયમાં જ એ જે માનતા હતા એનાથી કંઈક વિરોધી સમાજને જોઈ રહ્યા છે, અથવા જે નથી માનતા એવા એક સમાજને જોઈ રહ્યા છે, ત્યારે એના મનમાં જે એ ભંગ થવાના શરૂ થશે અને એક નવી જ એક વિચારધારા સાથે કનેક્ટ થશે. અને એકચ્યુઅલમાં એને ધીરે ધીરે ખબર પડશે કે હું તો આ છું, આ છું. અને એકચ્યુઅલી એવું જ થયું કે મેં કીધું, મેં કર્યું બીકો, ત્યારે સ્થિતિ એવી હતી કે કોઈ ગાઈડલાઈન આપવા વાળું નહોતું. અત્યારે તો પેરેન્ટ્સ પણ તમે જો 8માં 9માંથી અથવા પ્રાથમિકથી ચિંતા કરતા હોય છે કે આને આ લાઈનમાં જવું છે, તો કમસે કમ બધા નહીં તો ઘણા ઘણા બાળકો તો કમસે કમ એક પોતાને પસંદગીની લાઈન પસંદ કરતા હોય છે. પણ મારા કેસમાં એવું થયું કે મેં કીધું હું બીકોમમાં એડમિશન લઉં છું, તો પપ્પાએ ફી આપી દીધી. બીકોમ પૂરું કર્યું, મેં કીધું હવે સીએસ થવું છે, તો સીએસની ફી આપી દીધી. કારણ કે કોઈ ગાઈડલાઈન, કોઈ તારો શોખ શું છે, તારે જવું છે ક્યાં, બનવું છે શું, આવું આવી કોઈ ગાઈડલાઈન કશું મળ્યું નહીં. એના લીધે અભ્યાસ મારો જુદી દિશામાં થયો કે જે મારે બનવાનું નહોતું અથવા જે મને આવડતું જ નહોતું. સીએસમાં પણ બીજી ટ્રાયમાં મજા ના પડી એટલે એલએલબી કર્યું. એટલે જીવનના ઘણા બધા વર્ષો હું એવું માનું છું કે એક પૂરતા જે મારે બનવાનું નહોતું, રાધર કે હું એ માટે કાબિલ નહોતું, હું એવું કહીશ કે જેમાં તમારે ઇન્વેસ્ટ જ નહોતું કરવાનું, જેમાં મારે ઇન્વેસ્ટ કરો. અને હું ગમે એટલા વર્ષો આપત મને આવડવાનું જ નહોતું. ધારો કે મેં એલએલબી કર્યું, પણ એ મારી એ શું કહેવાય, જેનર જ નહોતું. તો મારું કમ આમાં જ લખેલું હશે. એટલે કોલેજ કાળના દિવસો, એ બધી મજાઓ આખી જુદી વસ્તુ છે. મિત્રો સાથે મજા કરી, કોલેજ કરી, આ તે. પણ અભ્યાસની દ્રષ્ટિએ કહું તો એ મારે જુદી દિશામાં અભ્યાસ થયો હતો, પણ પછી એ અભ્યાસ પૂરો કર્યા પછી હું આ લાઈનમાં જોડાઈ ગયો. રાજભાઈ, આ આ વાત પરથી મને એક વસ્તુ પૂછવાનું મન થાય કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. એક કે જેનું લક્ષ્ય નક્કી છે અને એ દિશામાં જાય, અને એક એવા પ્રકારના વ્યક્તિ છે કે જેમનું લક્ષ્ય નક્કી નથી પણ એમનો માર્ગ નક્કી છે. મારે આ જ પ્રકારનું કામ કરવું છે કે આ જ પ્રકારના ક્ષેત્ર સાથે ક્યાંક ને ક્યાંક જોડાવું, પણ એવું નક્કી નથી કે મારે અહીં સુધી પહોંચવું છે. કે એમને માત્ર જર્ની કરવી છે, અને એ જર્નીમાં જેટલી પણ ક્રિએટિવિટી આવે, જે કંઈ પણ આવે, એ જીવતા જીવતા કરે છે. અને એક એવો વર્ગ છે કે જેમને બધું જ સાઈડમાં છે, એમનું માત્ર એક લક્ષ્ય કે મારે આ સ્ટેજ સુધી. આ બંને પ્રકારના જે માર્ગ છે, જે લક્ષ્ય છે, એ જ્યારે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રવેશ કરે, એવા સમયે આપણી માનસિકતા શું હોઈ શકે? અને બીજું કે તમે જેમ કીધું કે લક્ષ્ય નહોતું, કોઈ માર્ગ નહોતો, અને જેમ સૂચતું ગયું, કોઈ કરતા ગયા, કોઈનું જોયું એમ આપણે કરતા ગયા, એ પછી પણ માણસ સફળ થઈ શકે છે. યસ, આને તમે કઈ રીતે? આમાં કેવું છે, દરેક વ્યક્તિને ખબર છે કે એનું મન શું કહે છે, એને એ રસ્તા પર જવું જોઈએ. એમાં ભલે ભલે લક્ષ્ય નક્કી ના હોય, પણ સમાજ દોરવે છે, બીજા કોઈ દોરવે છે, એ મુજબ જો એની જિંદગીને લઈ જશે ને તો કદાચ બગડશે. પાછી તમને પણ ખબર જ હશે, મને પણ ખબર જ હતી કે મારા જન્મ 1995 સાલથી ચાલતું હતું, લખવું છે, લખવું છે, લખવું છે. પણ ત્યારે મને એમ હતું કે ના, આ રસ્તે તો કંઈ થોડા દાળ રોટલો ખવાશે, આ રસ્તે તો થોડું કંઈ કારકિર્દી બને, એ વખતના માહોલ મુજબની વાત કરું છું. પણ છતાંય મારું આપણું મન જે કહેતું હોય, ત્યારે લક્ષ્ય ભલે નિર્ધારિત ના હોય પણ તમારું મન કહે છે. આજ ધારો કે તમે છો, તમારું લક્ષ્ય મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે તમારે જે કરવું છે પ્રામાણિકપણે કરી રહ્યા છો.
પૈસાની ચિંતા કર્યા વગર કરી રહ્યા છો, પણ તમે જે આપો છો આજ મારું ઇન્ટરવ્યુ લો તો તમારું 100% માઇન્ડ પણ અહીં છે અને તમે 6 મહિનાથી તૈયારી પણ કરતા હો છો, બરોબર? એટલે આ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ લઈ જાય. એટલે મનનું કહ્યું પણ બાકી બધી દિશાઓ છે ને એ લક્ષ્ય નક્કી હશે ને, જો મન વગરની હશે ને તો એ ત્યાં સુધી નહીં પહોંચાડે એવું માનું છું. પણ એની સાથે રાજભાઈ, જેમ તમારો એક આખો સમય વીત્યો છે અને એમાં ઘણું બધું, કારણ કે તમે કામ લખવાનું કરો કામની દ્રષ્ટિએ જોઈએ, અને મોટા ભાગનું લખાણ જે હોય છે અથવા મોટા ભાગની જે કલમ આપણી ચાલે છે તો એના રેફરન્સિસમાં, એના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક આપણું પૂર્વ જીવન બહુ મોટો એક ભાગ ભજવે છે. બહુ સાચું. કોઈ પણ લખાણમાં તમે જોયું તો એનો એક જે ભાગ છે એના લખાણમાં ક્યાંક ને ક્યાંક નવી રીતે આવવાનો છે. અથવા આપણે જેટલું પણ અત્યારે અંદર ગ્રહણ કર્યું છે, જેટલા પણ પુસ્તકો, જેટલું પણ વિશ્વ સાહિત્ય, એ બધું જે ગ્રહણ કર્યું છે, એની ક્યાંક ઝલક, હું એવું નથી કહી દઉં કે એનું કોપી, પણ એનો ક્યાંક ભાવ અંદર પ્રગટ થવાનો છે. તો જેમ તમે કીધું કે કોઈ માર્ગ બતાવનાર હોવું જોઈએ અથવા હોય તો સારું, એમ શું તમે એવું માનો છો કે એક એવા સમયમાં શું વાંચવું શું ન વાંચવું એ કહેનારો પણ હોવો જોઈએ? ઓબ્વિયસ, 100%. કારણ કે સમય જુઓ તો આ બહુ ઓછો હોય છે લોકો પાસે, એમાં જો ખોટી વસ્તુ, કારણ કે આપણા ત્યાં બધું સર્જન શ્રેષ્ઠ નથી હોતું, બરાબર? પેલી પંક્તિ છે ને કે ખુદા જેવા ખુદાના પણ કે આ બધા સર્જન મજાના છે, તમે ના મારું કહું તો માફ કરજો એ મિત્રો, ખુદા જેવા ખુદાના પણ કે આ બધા સર્જન મજાના છે. એટલે બધું સાહિત્ય બધું વાંચવા, જો તમે ખોટી લાઈન ખોટું વાંચવાનું પસંદ કરી એવું બધું બહુ વંચાઈ જતું હોય છે તો દિશા બી ખોટી પકડાઈ જશે. એટલે એ તમે કીધું એ સાચી વાત છે કે શું વાંચવું શું ન વાંચવું, આ અને શું વાંચવું કરતા શું ન વાંચવું એ ખબર પડી જાય ને તો પેલું વાંચવાવાળું આપોઆપ આવી જાય. એટલે હું એક વખત દિવ્ય ભાસ્કરમાં જયારે હું જોઈન થયો હતો બહુ શોર્ટ ટાઈમ માટે, ત્યારે પહેલા દિવસે મનીષભાઈ મહેતાએ મને કીધું તું શું કરવાનું છે એના પૂછતું, મને આટલું નથી કરવાનું એ શીખી લે, બાકી બધું સારું થશે. કે મારી જોબના પહેલા જ દિવસે મનીષ મહેતા, અત્યારે જે ડીબી ડિજિટલ હેડ છે, એમણે મને આ બહુ મને આજીવન યાદ રહી ગયું છે આ વાત. એટલે મારા ત્યાં પણ અત્યારે સાધનામાં કોઈ આવતું કે ભાઈ આટલું નથી કરવાનું, બાકી બધું તમે કરો, એટલે જે કરવાનું છે આવી જશે. વાહ, ક્યાં વાત. તો યસ, આ રીતે પછી કોલેજ જીવન પૂરું થયું અને પછી કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? ક્યારે એવો નિર્ણય થયો કે યાર હવે આ બધું છોડો, આપણે લખવું જ છે? આમ લખવાનું જે શું કહેવાય, છંદ લાગ્યો હોય ને તો એ મને આમ આમ મારું જીવન શરૂ થયું લખવાની કારકિર્દી 2001 કે બે પછી રાધા, પણ 1995ની સાલમાંથી મને એક જહનમાં ઉતરી ગયું હતું કે લખવું છે કંઈક સારું. આદરણીય ડૉક્ટર શરદ ઠાકર, ખૂબ લોકપ્રિય વાર્તાકાર, નવલકથાકાર, રણમાં ખીલ્યું ગુલાબ અને ડૉક્ટરની ડાયરી, એમને હું પહેલાં વાંચવાનું શરૂ કર્યું હોય તો એમને મેં વાંચવાનું શરૂ કર્યું હતું. અત્યારે તો હાઈસ્કૂલમાં ભણતા ને ઓબ્વિયસ છે કે આકર્ષણ રહેતું હોય છોકરીઓનું, એ એક ઉંમરનો એક ગાળો હોય છે. એટલે મારે એક પ્રેમપત્ર લખવું હતો, એટલે આપણને તો કંઈ ગુજરાતી આપવા કે હા હા આપવા જ 100% આપવા. એટલે ત્યારે કંઈ આવડે નહીં ગુજરાતીમાં કેમ લખાય, એટલે પછી મારા ઘરે ત્યારે ગુજરાત સમાચાર આવતું અને એમાં એક પાના ફેંતા ફેંતા પૂર્તિમાં, રવિવારની પૂર્તિમાં રાત્રે મેં એક પંક્તિ વાંચી, મને આજે પણ યાદ છે, 95ની છે, કેટલા વર્ષ થયા, 30 વર્ષ કે કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને, કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને, અહીં તો છે ઘેરું ધુમ્મસ તારા વિના, તારી ગલીમાં કેવા છે તડકા લખ મને. કહાની સાથે મારો સંબંધ બંધાઈ ગયો અને એ એક ઘડી હતી ડોક્ટર શરદભાઈ ઠાકરને વાંચીને. પછી હું વાર્તાઓ વાંચતો ગયો પછી તો પેલું બધું તમે કીધું આપવા માટે લખ્યો તે આખો રસ્તો છૂટી ગયો અને વાર્તા સાથે મારી સગાઈ થઈ ગઈ, સંબંધ થઈ ગયો અને પછી એને પરણી ચૂક્યા અને આજે આ અમારો વાર્તા સાથેનો ઘર સંસાર આજે 30 વર્ષનો થયો છે.
એના પછી મેં ટ્રાય કરી ઘણું બધું લખવાની, ઘરે લખી મૂકી રાખતો, પણ એટલી ઉંમરમાં તો કોઈ છાપે નહીં, ઘણી નાની ઉંમર અને ત્યારે તો બધી બહુ સ્થિતિ પણ પેલી હતી. એટલે મેં 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ એમને એમ જવા દીધા. શરદભાઈને મળ્યો પણ નહોતો ત્યારે, પણ પેલા એકલવ્ય જેમ કે ભાઈ આ મારા ગુરુ, એવી રીતે એમને આંખ સામે રાખીને લખતો ગયો. પછી ગુજરાત સમાચારમાં એમની કોલમ બનતી, એમણે બીજા છાપવામાં ગયા, તો ત્યારે હું મારી વાર્તાઓ લઈને પહોંચી ગયો ગુજરાત સમાચાર. ત્યારે ખબર નહીં કોલમની કિંમત કેવડી મોટી છે, કોલમ કોને મળે. એટલે બધું પૂછતા પૂછતા પૂર્તિ વિભાગમાં ગયો. ત્યારે રમણીક ભાઈ પંડ્યા, રમણીક કાકા ત્યાં હતા. એટલે મેં સીધી, અત્યારે બી કોઈ જોડે આપણે કોલમ ના માગી શકીએ, એટલે મેં સીધી કીધું, મને કે બોલો ભાઈ, મેં કીધું મારું નામ રાજ ભાસ્કર છે અને હું આ વાર્તા લખું છું. મેં કીધું, મને કે તો, મેં કીધું આ શરદભાઈની કોલમ બંધ થઈ ને, મેં કીધું તો એ મારી કરવાની કરવાની છે એમ, આ વાર્તા તમે લો અને છાપજો. રમણીક કાકા એ શાંત મને સાંભળ્યું, ઉત્સાહને ઉત્સાહને સાંભળ્યું. તમે વિચાર કરો, આવા આવા માણસો હતા, અત્યારે તમારી કોઈ આવી વાત સાંભળે ને, એને સાંભળે તો તમને ઉતારી પાડે. રમણીક કાકાએ બહુ શાંતિથી એ વાત સાંભળી, મારી વાર્તાઓ લઈ લીધી 3 કે 4 વાર્તાઓ, અને કશો વાંધો નહીં, હું જોઈ રાખીશ, તમે આવતા અઠવાડિયે આવજો. પછી પાછું હું અઠવાડિયા પછી ગયો, ત્યારે મને એમણે કીધું હતું કે જો શરદ ઠાકર તો શરદ ઠાકર છે બરોબર, એમની તુલના કોઈ સાથે થઈ શકે નહીં. કોલમનું કામ તો બહુ દૂરની વાત છે, પણ એટલું તમને કહું છું કે ભાઈ કે તમે બહુ સારું લખો છો અને ભવિષ્યમાં બહુ મોટા લેખક બનશો. એ દિશામાં આજે પ્રયાણ ચાલુ છે. રમણીક કાકાને હું આ ઇન્ટરવ્યુ ખાસ બતાવીશ કે એમના શબ્દો શબ્દશઃ મને આજ યાદ છે અને આજે 23 વર્ષ પછી હું ક્યાંક ને ક્યાંક નાનું મોટું નામ કમાઈ શક્યું છું. એ એટલા માટે કે રમણીક કાકાએ તે દિવસે મારો ઉત્સાહ નહોતો તોડ્યો, રમણીકભાઈ પંડ્યા. અને પછી એ જ છાપામાં 10 વર્ષ પછી મારી કોલમ ચાલુ થઈ, ત્યારે રમણીક કાકાએ મારી પીઠ થાબડી હતી. મેં કીધું હતું કે વાર લાગશે પણ થશે ખરું. અને 2001માં ત્યારે હું એમને મળ્યો હતો અને એ જ 10 વર્ષ પછી 2011માં મારી પહેલી કોલમ ડાર્ક સિક્રેટ ગુજરાત સમાચારમાં ચાલુ થઈ હતી, જે લીડિંગ ન્યૂઝપેપરમાં કહી શકાય એવી. એટલે આ રીતે મારી જર્ની ચાલી. એની વચ્ચે મેં ઘણા બધા છાપામાં લખ્યું, જય હિન્દ છાપામાં કોરો અષાઢ ભીના રંગ આવી કોલમ હું લખતો હતો રોમેન્ટિક વાર્તાઓની, બિંદુમાં સિંધુ એમાં લખતો હતો, છંદ લાગ્યો હતો. કોઈ પણ પુરસ્કારની અપેક્ષા વગર મેં ઘણા બધા વર્ષો ત્યાં લખ્યું, પણ મને ખરેખર લેખનમાં બહુ આગળ વધાર્યો હોય તો લલિતભાઈ લાડ, મનુ શેઠચલીના નામે આપણે દિવ્ય ભાસ્કરમાં એમને વાંચીએ છીએ, ગુજરાત સમાચારમાં બહુ વાંચ્યા. મારા પપ્પાના કોઈ મિત્ર થ્રુ એમને હું મળ્યો અને એમણે પણ મારી વાર્તાઓ વાંચી એ વખતે, ત્યારે સાવ નવો નવો આપી, એટલે એમણે આરપારમાં મને મોકલી આપ્યો. આરપાર મેગેઝિન આવતું વીકલી, ત્યાં પ્રણવભાઈ અધ્યારુ એડિટર હતા અને એક મિનિટમાં એમણે નિર્ણય કર્યો વાર્તા સાંભળી કે ઓકે ભાઈ એક પાનું તમને આપ્યું આરપારમાં. અને ત્યારે એક પાનાની વાર્તા, એવો નવો કોન્સેપ્ટ એમણે ઊભો કર્યો હતો. એ એક પાનાની વાર્તા મેં 5-7 વર્ષ લખી આરપાર મેગેઝિનમાં. અને ત્યારે પ્રણવભાઈએ કીધેલું કે ત્યારે મારું નામ તો નવું કોઈ જાણીતું નહોતું, અને એ વાર્તા વાંચીને પ્રણવભાઈએ કીધેલું કે ઘણા બધા મોટા લેખકોના ફોન આવે છે કે આ કયા મોટા લેખક લખે છે જાણીતા ડબલી, પ્રણવભાઈએ કીધું. એટલે એ સાર્થક થયું આપણું. કયા મોટા લેખક છે ત્યાં ડબી નામથી લખે છે ત્યાં? હા, અને એ વખતે પ્રણવભાઈએ મને કીધેલું કે ઘણા બધા લેખકો જે નામાંકિત લેખકો છે એમના ફોન આવે છે કે ભાઈ આ કયા કયા લેખક મોટા છે જે ડમી નામથી લખે છે. શું વાત છે! એટલે એ મારા માટે એ લખાણ સાર્થક થયું. અને પછી એટલે લલિતભાઈ લાડ, પ્રણવભાઈ અત્યારે આ બધાનો મોટો ફાળો મારી છાપાની કોલમમાં, મેગેઝિનની કોલમમાં છે. રાજભાઈ, એવું ઘણી વાર આપણે વાંચીએ છીએ અને જોઈએ છીએ કે લેખકની કલમ છે ને એમાં બહુ બધી સંવેદના, પણ એ કલમની પાછળ તમે જુઓ બહુ બધી વેદના છે અને એક આગ જેને કહી શકાય કે જે સતત દરેક વ્યક્તિના જીવનમાં દરેક એના ક્ષેત્રમાં એને ભાગતું રહે. રાજભાઈની આ કઈ આગ, કઈ વેદના છે જે સતત એને આ દિશામાં કામ કરતી રહે? એમાં એવું થયું કે મેં જે કોલમની વાત કરી ને
એ પહેલા 2006માં હું સાધના મેગેઝિનમાં જોડાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી, હિન્દુત્વના વિચારોથી ચાલતું એક વિચારપત્ર છે, વીકલી મેગેઝિન. 2006માં એમાં જોડાયો. 2009માં મારા ફાધર રિટાયર થયા અને એ પછી ઘરની સ્થિતિ બહુ ડામાડોળ થઈ ગઈ. મારો પગાર 7 કે 7.5 હજાર રૂપિયા. અચ્છા. અને એ વખતે 17 લાખ રૂપિયાનું દેવું 2009-10માં. એટલે ઓબ્વિયસ છે કે આપણે પહોંચવું કેમ, અને એટલું નક્કી હતું કે આપણું દેવું છે ને આપણે ભરવું છે, એ ફાઇનલ હતું. એમ 7 હજાર પગાર હોય 700 રૂપિયા, એ મનમાં એક ધગશ હતી. અને એ જે આગ લાગી હતી મનની અંદર, એણે પછી 2010ની સાલથી મેં મહેનત ચાલુ કરી. 6:30 વાગે હું સાધનાના કાર્યાલયમાંથી છૂટું. પછી એક મિત્ર છે રણમલ સિંધવ, એના ઘેર જેવું અમે પુસ્તકોનું કામ કરીએ, લેઆઉટ કરીએ, ડિઝાઇન કરીએ. રાત્રે 2-1 વાગે ઘરે આવું, બોપલથી છેક નરોડા 2-2.5 વાગે ઘરે આવું, અને સવારે પાછો 6 વાગે ઉઠી અને પુસ્તક લખવા બેસું. 6 વાગે ઉઠીનું લખું 9 વાગ્યા સુધી, અને 9 થી 10માં પછી તૈયાર થઈને પાછું ઓફિસ. એટલે હાર્ડલી 2010 થી 2014 સુધી મેં હાર્ડલી 3-4 કલાકની ઊંઘ લીધી છે, એટલો બધો સંઘર્ષ કર્યો છે. અને લોકો કહેતા હોય છે ને કે ભાઈ સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી હોતી, પણ એ વાત છે ને સાવ ખોટી છે. તમે પ્રમાણિકપણે સરસ્વતીના ખોળે માથું મૂકી દો ને, એટલે લક્ષ્મી તમારા માથા ઉપર હાથ મૂકે છે. અને એ જ આ સરસ્વતીની કૃપાથી હું એ બધી જે આર્થિક સંકળામણો હતી, દીવું હતું, એ બધામાંથી બહાર આવી ગયો અને ખૂબ સારી રીતે અત્યારે પહોંચ્યો છું જ્યાં પહોંચ્યો. રાજભાઈ, એક વસ્તુ બહુ બધી વાર સાંભળી છે મેં પણ ઘણા બધા ઇન્ટરવ્યુમાં અને ઘણા બધા આપણા સારા એવા લેખકોના મોઢે, તમે જેમ કીધું એની સાથે હું વાત છું. હું સવારે 8 વાગે ઉઠીને આ લખતો, પછી ઓફિસે જતો, પછી આ લખતો, આમ લખતો. તો ઘણી વાર એવું સાંભળ્યું છે કે લખવા બેસો ને લખાણ થાય એવું નથી હોતું, કે નળ ખોલી વાર્તા નીકળી પાણી નીકળે એવું ક્યારેય બનતું નથી. તો આ વાત કેટલી સાર્થક, કેટલી સાચી, કે પછી એવું નથી હોતું લેખક બેસે અને લખે અને લખાય જ છે? કારણ કે આને બહુ બધા મિસકોન્સેપ્ટ સાથે લોકો જોડી રહ્યા છે. પણ હું માનું છું ને, ત્યાં સુધી તમે લેખક છો ને, એટલે તમે બેસો એટલે લખાય. કે મારે પવન વાતો હોય ને પછી કોઈનો અવાજ ના આવતો હોય ત્યારે જ મને, એવું બધું ના હોય. સ્ટ્રોંગ કારણ કે એ છે ને અહીં થાય છે, અને અહીં જ્યારે વાર્તા સર્જાતી હોય, કાગળ ઉપર તો પછી આવે છે, જ્યારે મગજમાં હૃદયમાં વાર્તા સર્જાતી હોય ને, ત્યારે મગજ હૃદય આ બધું રહ્યું ને એ સાયલેન્ટ થઈ જાય છે. ત્યારે એના બહારનો અવાજ પ્રવેશતો જ નથી, એના માટે રાત દિવસ તડકો છાંયડો એ કશું આવતું જ નથી જ્યારે મગજમાં વાર્તા સર્જાતી હોય ત્યારે. એટલે મગજમાં વાર્તા સર્જાતી હોય ત્યારે આ કોઈ માહોલ કોઈ કશું એ ન, પછી તમે લખવા બેઠો ત્યારે તો તમારે ખાલી કોપી કરવાની, અહીં અહીં પડી ને એની કોપી કરવાની છે, હું એવું માનું છું. એટલે એવી કોઈ, અને મેં આટલા વર્ષથી હું લખું છું 2002થી આજ 20 વર્ષથી, તો કોઈ માહોલની મારે જરૂર નથી પડી. મારું ઘર બનતું હતું ત્યારે મને સમાવ બીજે ભારે ઘર ના મળ્યું, તો જ્યાં ઘર બનતું હતું ત્યાં ચણતર ચાલતું હતું આ તો, પણ તો મારે લખવાનું તો છાપાની 3 કોલમો હોય, પુસ્તકો હોય, તો જ્યાં ઈટ રેતી પથ્થરો આ બધા પડ્યા હતા ને, તેમાં મારું ટેબલ ખુરશી ને કોમ્પ્યુટર મૂક્યું હતું. અને સવારે કડિયાઓ આવે ને એ પહેલાં હું વહેલો ઉઠી એ માહોલમાં હું લખતો હતો, અને મેં લખ્યું છે 1 વર્ષ ઘરનું કામ ચાલ્યું ત્યાં. એટલે હું, મારો અંગત મત છે કે એવું માહોલ નહીં, એવું હોય હોય પણ શકે ન હોય પણ શકે, મને નથી એ આજી આજે. રાજભાઈ, હવે થોડુંક આપણે વધારે પત્તા ખોલી, તમે એમ કીધું કે 20 વર્ષથી આપ લખો છો, ક્રાઇમ પણ તમે લખ્યું, રહસ્ય તમે ખૂબ લખ્યું, તમે અલગ અલગ વિષયો પર લખ્યું, સંપાદન તમે કર્યું, નવલકથા લખી, અને તમે જેમ કીધું એમ કે દિમાગ દિલ બધું જોડાઈ જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે તમે સતત એક વસ્તુ સાથે તમારો સમર્પણ ભાવ તમારું 100% આપતા હો, એટલે ધીરે ધીરે સ્વભાવમાં એ વસ્તુ સ્વભાવમાં જોડાય. અને લખાણ માટેનું જે 4 પાયામાં એક પાયા કે નિરીક્ષણ ઓબ્ઝર્વેશન એ મેઇન છે, એ પણ જોડાય જ, કારણ કે તમે ક્રાઇમ પણ લખ્યું છે, તમે રહસ્ય પણ લખ્યું છે, તમે અલગ અલગ વાર્તાઓ પણ લખી છે.
તો આ 20 વર્ષમાં આ સ્વભાવમાં જોડાયું હોય, એ સ્વભાવની ઇફેક્ટ કામ પર પણ પડે, વ્યક્તિગત જીવનમાં પણ આવે, અને ધીરે ધીરે ભાષામાં પણ શબ્દોમાં પણ એ આવે. 100% તો કઈ રીતે આ રાજભાસ્કર કલમના કારણે બદલાયા, થોડા મોટા થયા, સ્વભાવે પણ મોટા થયા, ઈગો પણ થોડોક આવ્યો હોય, થોડુંક સન્માન માન એ બધું મળે, એટલે માણસ ઉભો થાય, થોડો ઊંચો થાય, રાજ રાજા બની લે. હા બરાબર. હમણાં બહુ આડ વાત થઈ છે પણ મજા આવી કે રાજાની વાત કરી તમે, એના ઉપરથી યાદ આવી. હમણાં અમારું આ 75 વર્ષના પુસ્તકોનું વિમોચન હતું ત્યારે આ પુસ્તક હરદ્વાર ગોસ્વામી, હા, રાષ્ટ્રસંઘના મહાનુભાવ, ત્યારે હરદ્વાર ગોસ્વામીએ મસ્ત વાત કરી હતી. મારો પરિચય આપતી વખતે એમણે હળવી મજાક કરી હતી કે આ ભાઈનું નામ છે રાજ પણ એ કરે છે નોકરી, એમનું નામ છે ભાસ્કર પણ લખે છે સંદેશમાં, પણ કે જે નોકરી કરે છે ને એ વ્યક્તિ રાજ છે, લેખક રાજ તો રાજા જ છે. આવો એ પરિચય આપ્યો. એટલે ઓબ્વિયસ છે કે આપણે લખતા હોઈએ ત્યારે એ બધું સ્વભાવમાં આવે, અને જેમ 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 નામ થતું જાય એમ તમે કીધું એમ થોડો ઈગો આવે, થોડું મોટપણ આવે, આવું બધું આવે. પણ આ મારી જર્ની જે છે લખાણની, એણે મને છે ને સંવેદનશીલ બહુ બનાવી દીધું. અચ્છા. અને મને હવે એટલું બધું થાય છે કે આ ઓવર છે યાર. હું ટાઈમ તો બહુ પછી મોડું લખવાનું ચાલુ કર્યું, મારો પસંદગીનો જે જેનર છે પણ મેં લખવાનું બહુ મોડું ચાલુ કર્યું. પણ હું જે પ્રકારે ઓ હેનરી લખતા હતા, આમ છેલ્લે આમ ચમત્કૃતિ થાય, વીજળીનો કડાકો થાય, એમ એવા પ્રકારની વાર્તાઓ હું શરૂઆતમાં જ્યારે લખતો ત્યારે લખતો હતો, ચમત્કૃતિ વાળી. એના લીધે શું થયું કે સત એ એકદમ સંવેદનાસભર વાર્તાઓ હોય, એના લીધે એટલું બધું હૃદય સંવેદનશીલ બની ગયું ને કે હવે નાની નાની વાતમાં ટેન્શન આવી જાય, નાની નાની વાતમાં કોઈ ફૂટપાથ પર કોઈને જોઈએ ખરાબ દશામાં તો પણ આંસુ આવી જાય, એટલે હૃદય ઉપર રંધો લાગી ગયો છે કે ઉપરની હાર્ડ વસ્તુઓ બધી શીખવર ક્યાંક જતી રહી છે. અને હવે મને એમ થાય કે યાર આટલી નાની નાની વાતમાં તું શા માટે ટેન્શન કર્યા કરું છું, પણ આવી જાય છે. એટલે મેં તમે કીધું ને કે સ્વભાવમાં શું પરિવર્તન આવ્યું. એક સમય હતો મારું એક ઓપરેશન હતું ત્યારે હું બાઇક લઈને જાતે ગયો હતો ઓપરેશન કરાવ, હું મારું કોઈ ટેન્શન નહીં, જાતે ગયા ડૉક્ટર સુઈ ગયા. તે પછી ડૉક્ટરે કીધું બહુ મોટી ગાંઠ છે, કેન્સર જેવું હોય શકે, બાયોપ્સી કરાવી પડશે, 2011-12 વાત જી, પણ તોય ટેન્શન નહીં. અલમસ્ત રીતે મજા કરી ઓપરેશન કરીને આવ્યો, ડૉક્ટરે સામેથી ફોન કરવો પડતો તો પેલો બાયોપ્સીનો રિપોર્ટ આવી ગયો છે. એ એવું મગજ હતું. અને એના આ 8-10 વર્ષ પછી એટલું બધું સંવેદનશીલ બની ગયું, માથું દુખતું હોય મારું તોય ટેન્શન આવી જાય, હેમરેજ નહીં હોય ને. આવી વાતો મેં આજ સુધી કોઈને નથી કરી. એટલું બધું મારી વાઈફની તબિયત ખરાબ હોય એમ મને કે આ મને મોઢામાં ચાંદુ પડ્યું હોય એવું લાગે છે તો હું સખત નર્વસ થઈ જાઉં કે ચલો આપણે રિપોર્ટ કરાવી લઈએ. આ સંવેદનશીલતા એટલી બધી વધી ગઈ 2018ની સાલમાં હું ડિપ્રેશનનો ભોગ બન્યો. મને અહીંયા કંઈક બળતું છે, એટલે ઓબ્વિયસ ગેસ હોય આમ તેમ, એવી મેં દવા લીધી, મટ્યું નહીં, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, આ દુખાવો મટે નહીં, 1,800 રૂપિયા રિપોર્ટોમાં વાપર્યા સખત, પણ એનો કોઈ ઈલાજ જ ના થયો કારણ કે એ રોગ અહીં નહોતો. એનું ડિપ્રેશન મેં કીધું બહુ સંવેદનશીલ થઈ ગઈ, એટલે રોગ પ્રત્યે હું પેલો થઈ ગયો હતો કે કંઈક છે. અને એ ડિપ્રેશનના અંધારામાં મેં 2020માં હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, એટલે આ પહેલી વાર તમને કહી રહ્યું છું. અને સખત દવાઓ, સતત દવાઓ, સતત રિપોર્ટ્સ, અને ધીમે 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 પછી, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ક્યારેક અતિ સંવેદનશીલતા, આ સર્જન બધું સારું જ આપે છે એવું નહીં, આ સર્જને મને બંગલો આપ્યો, ગાડી આપે તો ડિપ્રેશન બી આપ્યું છે, સર્જને આપ્યું છે ઇન ધ સેન્સ એ તો સારું, પણ એના લીધે આ આવ્યું છે કે અતિ સંવેદનશીલ થઈ જવાના કારણે. અને હજુ પણ એટલી જ સંવેદનશીલતા છે, ધીમે 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 બહાર આવી ગયા. આપણે રાજભાઈ આને ક્રિએટિવ સેન્સ સાથે એક વાત જોડીએ કે જ્યારે કોઈ પણ વિષયમાં, કોઈ પણ દુનિયાના કોઈ પણ વિષયમાં, કોઈ ક્ષેત્રમાં તમે કામ કરતા હોય તો એના માઇનસ પોઈન્ટ હોય. લેખન ક્ષેત્રે તમે કીધું એ પ્રકારનું પણ માઇનસ પોઈન્ટ હોઈ શકે, કે કારણ કે તમારું જે લખાણ છે એમાં સતત ક્યાંક ને ક્યાંક રહસ્ય આવતું હશે, ક્યાંક ને ક્યાંક તમે કીધું એમ કે રોમાન્સ આવી રહ્યો છે,
ક્યાંક ને ક્યાંક એક એક પ્રકાર ક્યાંક અટકી જવાનું છે. એટલે આ બધું સતત મગજમાં ચાલતું રહે અને સતત આ પ્રોસેસ ચાલુ રહે એટલે ટેવમાં આવે, એક હેબિટ પડી જાય અને જે માનસિક રીતે વિચારોમાં, એટલે તમે કીધું કે ઓવર થિંકિંગના ભોગ બનીએ, પછી વારે વારે વધારે પડતું જ ટેન્શન લેવાના ભોગ બનીએ, આ બધી બાબતો પણ જોડાય. ક્રિએટિવ સેન્સમાં આને જો જોઈએ, આ બધી બાબતો એડ થવાથી શું લખાણમાં વધારે સારી ઇફેક્ટ આવે છે કે પછી ક્યાંક ને ક્યાંક નુકસાન થાય? ના ના, સારી ઇફેક્ટ આવે, આપણું જે થવું એ થાય, પણ લખાણ તો ધારદાર નીકળે. ધારો કે મેં 2 વર્ષ ડિપ્રેશનની દવા ખાધી તો મેં એક સાયકો નામની નવલકથા લખી નાખી. બરો, એની અંદર એક એક એનું એનું હું તો એનું વર્ણન કરી જ શકું સારી રીતે કે કેટલી બધી બાયપોલર ડિસઓર્ડરની નામનો રોગ છે, એની અંદર કેવી કેવી દવાઓ ખાવી પડે છે, દવાઓની આડઅસર શું છે, ત્યારે એ પેશન્ટ છે શું વિચારતો હોય છે. બરોબર, ધારો કે હું ક્રાઇમ લખું છું તો હું એટલો સજાગ રહું છું, કારણ કે ક્રાઇમના આજ 10-12 વર્ષથી મેં ક્રાઇમના એપિસોડ લખ્યા હોય તો ખાલી ખૂન થયું ને ફલાણું થયું એવા એવા તો લખ્યા નથી. બહુ આમ અદ્ભુત કહી શકાય એવા બધા ચેપ્ટર મારી સામે આવે, તો એના લીધે હું તમે સમજે એની અસરો બધી કેવી કેવી પડે, સારી જ પડી ને. મારા કિસ્સામાં એવું થયું, એક બાજુ ડિપ્રેશનનો ભોગ બન્યા તો એમાંથી પછી એની ઉપજ છે ને એક નવલકથા નીકળે છે. ક્રાઇમ આટલા ટાઈમ લખ્યું તો હું કેટલાક ક્રાઇમ કરવા માટે નહીં, ક્રાઇમનો ભોગ બનતા પછી એ પણ જોઉં છું. યસ, તમારા ઘણા બધા પુસ્તકો અહીં છે અને 101 પુસ્તકોની જે આખી એક સિરીઝ થઈ હતી તમારા. યસ યસ, ખુશામત માણસ, કેટલા બધા નામ, રાષ્ટ્રપ્રેમ, કોઈ પણ વિષય તમે લઈ લો, કોઈ પણ શબ્દ બોલો, આ શબ્દ બોલો, જીવન, સુખ દુઃખ મૃત્યુ બધા પર, દોસ્તી ભાઈ બહેન, રાષ્ટ્રપ્રેમ, ગુણ અવગુણ, ચારિત્ર્ય, ક્યારે એવું ના થાય કે ચાલો આપણે જે લખવું હતું કે જે આપવું હતું એ હવે ધીરે ધીરે જઈ રહ્યું, કારણ કે જયારે માણસ એક ફિક્સ ફોર્મેટમાં આવે પછી મોટા ભાગે જો એની ક્રિએટિવિટી ન જળવાય તો માત્ર આપવા આપવા ખાતર આપી રહ્યો હોય એવું લાગતું હોય છે. ભલે એ વાચક ન પકડી શકે પણ લેખક તો પકડી જ દે, કારણ કે ખુદ જે લખનાર છે એને તો ખબર જ હોય કે યાર આ બધાને બહુ ભલે ગમતું, સેન્ચુરી સચિને મારી છે એને ખબર છે કે મેં મારી, પણ એને ખબર છે કે છેલ્લા જે 6 બોલમાં હું જે રમ્યો છું એ સૌથી ખરાબ પરફોર્મન્સ, ભલે બધા ખુશ હોય બરાબર, તો એ આ રાજ ભાસ્કરના જીવનમાં તમે છે ને આ પહેલા વ્યક્તિ છો જેણે આવો પ્રશ્ન કર્યો છે અનેક ઇન્ટરવ્યુમાં, અને આ પ્રશ્ન મને કોઈ પૂછે એની હું રાહ જોતો હતો. અચ્છા, અને આ ખરેખર થાય છે કે આ બધું સર્જન, હું તો બહુ દિલ ખોલીને વાત કરીશ કે આ જે સર્જન રહ્યું ને એ સારું જ થયું છે, પણ આ બધું લખાયું છે એક વસ્તુ કમાવા માટે, પૈસા કમાવા માટે શરૂઆતના દૂરમાં. અને તમે જેમ કહ્યું કે હવે જે લખવું છે ને એ તો હજુ લખાવી જ નથી, કારણ કે એના માટે ટાઈમ નથી, નોકરી કરવાની છે, બીજી જવાબદારી સંભાળવાની છે. આ પુસ્તક લખીએ તો ચાલો આ આપણું આ 5000 કોપી જાય, આ તે આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે ક્યાંક સર્કલમાં ફિક્સ થઈ ગયો છું, જે જોઈએ છે લખાતું નથી. મારે દિમાગની અંદર બહુ બધા આઈડિયા ને બધું આવતું હોય, પણ તમે બહુ અગત્યની, કોઈ પણ લેખક માટે બહુ આ અગત્યની વાત છે, તમે તમારું સર્જન જો ઇન્કમના સોર્સમાં લગાવો છો અથવા તો નામ કમાવાના, માત્ર પૈસો એવું જરૂરી નથી, ક્યાં તો તમારે નામ કમાવવું છે, ફેમ બહુ મોટી છે, પૈસા ઓછા છે, પૈસા ઓછા છે, પણ દરેક લેખક ક્યાં તો એને નામ કરવું છે એટલે લખશે, તો નામ કરવું છે માટે જે ચાલતું હશે એ લખશે, પૈસા કમાવા છે ત્યારે બી ચાલતું હશે એ લખશે, પણ ભાઈ લેખક ને શું ગમે છે એ એમાંથી પછી નીકળતું નથી. કદાચ એવું બને જે લેખકને ગમે છે જે લખવું છે એ બહાર નાય ચાલે, એ લોકોમાં સ્વીકૃત ના પણ થાય, પણ એનો જે નિજાનંદ તો મળશે. એટલે મારા માટે હજુ જે મારે લખવું છે ને એ એ સર્જન હજુ નથી, અને એ બી આ સર્કલમાં ભરાઈ જવાના, ભરાઈ જવાના, પણ એકવાર શું એક સમય આવશે, હા એનો સમય લઈ લઈશું, નહીં તો ચોરી લઈશું, આપણે તો ક્રાઇમમાં ચોરી બધું બધું ચાલે. એનો અર્થ એવો થાય છે કે જે આવવાનું છે, હા જે કહીએ છીએ આપણે કે હજી આવ્યું નથી, જે કવિઓ વધારે કહે છે હજી આવ્યું નથી, એ પ્રકારની આ ભાવના છે કે પછી સમયનો જ અભાવ છે? સમયનો અભાવ છે,
મને જો સૌથી મોટો તો પછી એ જે આવવાનું હોય અથવા જે આવી રહ્યું હોય જે આ લોકો કહી રહ્યા છે એ તો રોકી જ ના શકે ના રોકી શકાય એના માટે જે આવવાનું છે એના માટે સમય બહુ જોઈએ છે પણ જે આપણું જીવન છે એની ઘટમાળોમાં એટલા બધા પરોવાઈ ગયા છીએ કે અમુક વસ્તુ કર્યા વગર ચાલે એવું નથી ધારો કે નોકરી એટલે ઉપમાં વ્યક્તિગત જીવન આવી થઈ વ્યક્તિગત જીવન આવ્યું ફેમિલી ફેમિલી જીવન આવી થઈ ગયું છે કે ફેમિલીને એક સ્ટેજ ઉપર આપણે મૂકી દીધું છે હવે એને એનીથી નીચે તો નથી લાવવાનું પણ એક 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 સ્ટેપ એ ઉપર જતા જાય છે અને દિવસે ને દિવસે જવાબદારીઓ વધતી યસ એક્ઝેક્ટલી દિવસે ને દિવસે જવાબદારી વધતી જાય છે એટલે મને તો ખબર જ છે શું કરવાનું છે અને હું તો હજુ કહું છું મને છ મહિના આપીને મને એક રૂમમાં પૂરી દો એટલે હું ટકોરા બંધ સર્જન લઈને આવું પણ એ છ મહિના મને મળવાના નથી હમણાં ફિલહાલ કારણ કે છ મહિના લઈ એક ફેમિલીનું શું થાય આ બધા એક પ્રશ્ન હોય છે તમે છ મહિનાને યાદ કરે એટલે હું કોરોના કાળને યાદ કરું કે લાંબો સમય દરેકના જીવનમાં મળ્યો અને બહુ બધા લોકોએ એમાં એક નવી દિશા પકડી મારું જ ઉદાહરણ લઉં હું તો કોરોનાના કારણે મારું પુસ્તક બન્યું અનુભવ સાથે અનુભવ મારો એક મોટો શો એક લાંબા ગાળા સુધી ચાલ્યો કોરોના કાળનો જે સમય કારણ કે તમે સૌથી મોટી વાત કરી સમય સમય કે રાજભાસ્કરના સર્જન જે જોઈએ રાજભાસ્કરને એવા નથી આવતા એની પાછળનું એક મુખ્ય કારણ સમય છે ક્રિએટિવિટી નથી તો કોરોના કાળનો સમયનો યુઝ તમે કેવી રીતે એકચ્યુઅલી કોરોના કાળમાં બી અમારે ઘેર બેઠા મેગેઝિન ચાલુ હતું એટલે હું ફ્રી નહોતો ત્યારે એટલે ખાલી એટલું જ રહેતું હતું કે ભાઈ અમારે ઓનલાઈન મેગેઝિન આપવાનું હતું એટલે એ ઓનલાઈન આપે કે અમારે તો જે કામ કરવાનું ઓનલાઈન આપો કે ઓફલાઈન કામ ઓફલાઈન આપો કામ તો એનું જ પણ તેમ છતાં પણ એ ત્રણ ચાર મહિના મને ઘણો બધો સમય મળ્યો હતો એ સમયમાં મેં તમને હમણાં કીધું એ મને ગમતી સાયકો નોવેલ લખી અને ખૂબ પિક્ચર જોયા મારો સૌથી વધુ શોખ છે પિક્ચરો જોવાનો સો થી વધુ પિક્ચર જોઈ નાખ્યા મેં ડાઉનલોડ કરીને આ જે રીતે અને ફેમિલી સાથે મજા કરી એટલે એ એ ગાળો બી એક ગોલ્ડન પીરિયડ જેવો આમ ગોલ્ડન પીરિયડ આઈ એમ સોરી ન કહેવાય કારણ કે એક આખો સમાજ ખરાબ રીતે તો પણ એ સમયનો ઉપયોગ થયો એ સંદર્ભમાં તમે એ વાત કરી કે બહુ બધા પિક્ચરો જોયા અને ફિલ્મો જોવાનો તમને શોખ છે તો મને ત્રણ થી ચાર એવી ફિલ્મોના નામ આપો કે જે 18 વર્ષથી 25 વર્ષના વ્યક્તિએ જોવી જ જોઈએ 18 થી 25 એટલે યંગ એજ વાળા લોકોએ કોલેજિયન મિત્રોએ જોવી જ જોઈએ કે જેનાથી કદાચ કંઈક એમને સારી વસ્તુ એમાંથી મળશે અને મારે પેલી ટિપિકલ એવી કોઈ વાર્તા તમારી પાસેથી એવી બધી જાણવી કે આનાથી આ ઉદ્દેશ્ય મળશે કે આ ઉદ્દેશ મળશે મારે એક પરફેક્ટ તમારી પાસે 4-5 ફિલ્મો જેટલી પણ તમને યાદ હોય ક્લિક થતી હોય એના નામ કારણ કે દરેક વ્યક્તિ એનાથી પોતાનો ફાયદો જે લેવો હશે લેશે જૂની કમલ હસનની સદમાં ફિલ્મ જોવી જોઈએ 18 વર્ષના જોવે કે 25 વર્ષના એ એજ ગ્રુપ તો આખી જુદી વાત છે તેરે નામ જોવી જોઈએ અને એક સાઉથની ફિલ્મ છે એનું ઓરિજિનલ નામ હું ભૂલી ગયો છું પણ એનું હું તમને યાદ આવે તો ત્રણેક ફિલ્મો ખાસ જોઈ જોઈએ અચ્છા આ તમે જે બંને ફિલ્મોના નામ આપ્યા એની પાછળનું રીઝન શું શા માટે તમને લાગે છે સદમાં તમે જુઓ કે કમલ કેટલી એટલી બધી લાગણીથી તરબતર ફિલ્મ છે સાહેબ એક છોકરીને રાખે છે એ છોકરી પાગલ છે બરોબર એને સાજી કરે છે એટલે મેં કીધું કે હું સંવેદનશીલ બહુ છું એટલે મને એ પ્રકારની ફિલ્મો ગમે છે એટલે એ ફિલ્મ જોઈ જોઈએ કે સંવેદના શું છે પ્રેમ શું છે મેં તેરે નામ કીધું તો એમાં પણ આ બંનેમાં એક જ વસ્તુ આવે સ્ટોરી પ્લોટ સરખો તમે તમે પ્રેમ પ્રેમની પરાકાષ્ઠા જોવા માટે આ જોવી જોઈએ એના એન્ડ ઉપર ના જોવું જોઈએ ઉદાહરણ તરીકે પણ એની પ્રેમની પરાકાષ્ઠા માટે આ 18 થી કારણ કે પ્રેમને જે લોકોએ અમુક બગસરાના દોરા જેવો નકલી કરી દીધો છે એના માટે આ બધી ખાસ જોવી જોઈએ કે આ તો આ સમર્પણની વાત છે આ બે ફિલ્મો મને આજીવન ટચ કરી ગઈ છે તમે જો એમાં કમલ હસન છે એટલે જે રેલવેમાં શ્રીદેવી બેઠી હોય છે ત્યારે એક્ટિંગ કરે છે એક્ટિંગ જે કરે રશ્મિ રશ્મિ આજે પણ લોકો યાદ આજે આજે પણ તમને આંસુ આવી જાય અને એવું નથી મેં મારો દીકરો ત્યારે તો પેલા 9માં 10માં હતો એને પણ આવી તો બતાવી મેં ફિલ્મ સદમાં તો એને એના પણ રૂવાડા ઉભા થઈ ગયા આવું બધું એટલે એ તો હજુ 10માં ધોરણમાં હતો તો પણ બતાવ્યા બંને ફિલ્મ મેં એને બતાવી છે તમારા પુસ્તકો પર આવું એ પહેલા એક પ્રશ્ન કરી લઉં કે જે મને જરૂરી લાગે આપણે ઘણી બધી વાતો કરી પુસ્તકો તરફ મારે જવું છે સાહિત્ય તરફ સર્જન તરફ તમારી અત્યાર સુધીની જેટલી પણ વાતો જોઈ
મારું એક નિરીક્ષણ કે કોઈ પણ એક પ્રકારની દિશામાં તમારી વાતો આવે છે. ફિલ્મોની પણ છેલ્લે વાત કરી એમાં પણ એક દિશા, શરૂઆતમાં જે બધી વાતો કરી એમાં પણ એક દિશા, એટલે એક ચોક્કસ એક દિશાની અંદર ફિટ બેસેલા રાજ ભાસ્કર સાથે હું વાત કરી રહ્યો એવું મને લાગણી અથવા એવું મને ફીલ થઈ રહ્યું છે. ખરેખર રાજ ભાસ્કર એક ફિક્સ થઈ ગયા છે કે જેમને કંઈ નવું નથી દેખાઈ રહ્યું, અથવા હવે એવું થઈ રહ્યું છે કે આ તો હવે આમાં તો આવું જ હશે, કારણ કે આ પ્રકારનો ભાવ લેખકને ખતમ કરે, ખતમ કરે. બહુ સાચું, કારણ કે ઘણા બધા એવા લેખકો મેં જોયા છે પુસ્તક આમ જોઈ કવર પેજ જોઈને મૂકી દે કે આમાં તો આ જ હશે, કોઈ ફિલ્મનું ટ્રેલર જોઈ કે આમાં તો આ જ હશે, અને એક લેવલ પર કદાચ આવતું પણ હશે. પણ શું રાજ ભાસ્કરના જીવનમાં આવું થઈ રહ્યું છે અત્યારે, એવો અનુભવ થઈ રહ્યો છે? કારણ કે દરેક જવાબમાં દરેક લેખમાં એક જ પ્રકારની દિશા, તો આ તો એક એક્ટર જેવું થઈ ગયું કે માત્ર એક કોમેડિયન ઝોનમાં જ તમારે કામ કરવાનું છે, બાકી તમારે કરવાનું નથી. તો જે એક ઇમેજ બંધાઈ જાય, અને કોઈ પણ વ્યક્તિ માટે, એક્ટર હોય, લેખક હોય, પત્રકાર હોય, કોઈ પણ, જો એની ઇમેજ બંધાઈ જાય એ દિવસથી એ ખતમ થઈ ગયું. બરાબર છે, તો શું લાગે? ના, મને એવું નથી લાગતું હું ફિક્સ થઈ ગયો, કારણ કે આ ફિક્સ થયા કરતા પણ ક્રાઇમ કે સસ્પેન્સમાં હું લખું છું એ મારી ઓળખ છે. પણ તમે જોશો, તમને ખ્યાલ છે કે મારું સાધનાનું કામ આખું એક જુદું દિશાનું છે. ત્યાં દેશભક્તિની વાત છે, રાષ્ટ્રહિતની વાત છે, એવા પ્રકારની વાત છે. ક્રાઇમ અને સસ્પેન્સ બે બી પોતપોતાની રીતે જુદા જુદા છે. સસ્પેન્સ આખું એક જુદું જેનર છે, ક્રાઇમ સિરીઝ આખી જુદી જેનર છે. અને મેં તમને જે વાત કરી લાગણીસભર વાર્તાઓની, બરાબર, એ બી એક આખું જુદું જેનર છે. એટલે જુદે જુદે હું વહેંચાયેલો છું. તો મુખ્ય સંવેદના, મુખ્ય સંવેદના જ્યાં સૌથી વધુ સંવેદના હોય ત્યાં ક્રોધ પણ. રાજ ભાસ્કરના જીવનમાં કેવો ક્રોધ? ક્રોધ અતિશય, અતિશય જબરજસ્ત, એમ શોર્ટ ટેમ્પર્ડ, એકદમ એકદમ શોર્ટ ટેમ્પર્ડ. જેટલી ઝડપથી હું હૃદય ઉપર લઈ લઉં ભાવ, એટલી ઝડપથી ગુસ્સો પણ કરી દઈએ, અને પછી અને ના કરવો જોઈએ, અને પછી પસ્તાવો પણ થાય કે આ નહોતું કરવાનું. એટલે ગુસ્સો પણ હવે એ એક ભાગ બની ગયો છે સતત, એટલે ઝડપથી ગુસ્સો આવી જોઈએ. એક જગ્યાએ મેં એવું વાંચ્યું હતું કે અનમેચ્યોર રાઇટર કરીને એક કોન્સેપ્ટ છે, એના વિશે વધારે માહિતી મેળવી નથી શક્યો અને અત્યારે મને યાદ નથી આવ્યું, કે એક છે ફિલિંગ્સ સંવેદના અને એક છે ગુસ્સો. સંવેદના અને ગુસ્સો આ બંને જે રાઇટર સાથે જોડાય એ યા તો વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ સાહિત્ય આપી શકે, યા તો એ વિશ્વનું સૌથી ભંગાર સાહિત્ય આપી શકે. હવે આના ઉદાહરણો કદાચ આપણે જો જોઈએ, જો હું સાચો શેક્સપિયરને યાદ કરીએ, બીજા બે ત્રણ સારા વિશ્વ સાહિત્યના નામ લઈએ, અથવા આપણા ગુજરાતના જ આપણી ભૂમિના જો સાહિત્યકારને આપણે યાદ કરીએ અથવા લેખકોને યાદ કરીએ, તો મને લાગે છે કે હું ખોટો હોઉં કે સાચો તમે કરેક્ટ કરજો, મેઘાણીમાં ક્યાંક આવી વસ્તુ રાષ્ટ્ર માટેનો એક જુસ્સો, ગુસ્સાની સાથે એક ગુસ્સો જે આગ હતી રાષ્ટ્ર માટે, અને એક લાગણી કદાચ ત્યારે કસુંબીનો રંગ લખાયેલો હોઈ શકે. એમને તો જેલ પણ થયેલી, જેલ પણ થયેલી, કોર્ટમાં એમણે આ ગાયેલું, યસ કોર્ટમાં ગાયેલું, જે અમારી આખી એક જનરેશનને નથી ખબર આવતી. એ પ્રકારે પોતાની માનસિકતાને એક લેવલ આપે, જેમ દરેક સંગીતકાર દરેક સિંગર એક સમય મુજબ એક સ્કેલ નીચું અથવા ઊંચું ગાવાનું શરૂ કરી દે, કારણ કે એને ખબર છે કે મારે હજી બહુ લાંબુ ગાવું. બરાબર, તો આજે એક ભાગદોડ છે, આજે બધું મેળવી લેવું છે, આ બધા છાપાઓમાં લખી લેવું છે, તો આ તો હમણાં પૂરું થઈ જશે, પેટ્રોલ ખાલી થઈ જશે, પેટ્રોલ ખાલી થઈ જશે. એટલે અને એની સાથે પાછું પેલું તો છે કે જે કરવું છે એ લખાતું નથી. આપણું પેટ્રોલ તો વાંચન છે, એટલે વાંચતા રહીશું, કરતા રહીશું. પણ તમે હમણાં જે વાત કરી ને, સમજી ભૂલી ગયો, તમે કીધું એ ભાઈ જે લેખક કરતા હોય એના ઉપર હાવી થઈ જાય, ના એના સિવાય તમે એક વાત કરી, તમે ઉદાહરણ પણ આપ્યા કે આ તો શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરી શકે અથવા સૌ ભંગાર કરી, સૌથી ભંગાર કરી શકે. તમે ઉદાહરણ આપ્યા, એમાં એક હું શેરલોક હોમ્સનું ઉદાહરણ, અરે યસ યસ, શેરલોક હોમ્સ, શેરલોક હોમ્સ અને વોટસન. શેરલોક હોમ્સ એ તો પાત્રનું નામ છે, પણ એના લેખક હતા સર આર્થર કોનન ડોયલ. બરાબર, એમના એ જે કરતા તે કેવી રીતે સમાજમાં ઉપયોગી થાય, તો એમના એક મિત્ર ઉપર કેસ થયો, કંઈક એ વખત કોઈક ગાયો ચરાવતા પેલા
ભેંસ કે પાડા છે એ બધાના કતલ થઈ ગયા અને એનો કેસ એમના મિત્ર ઉપર થયો અને એના મિત્રને જેલ થઈ અને બહુ બધા પ્રયત્નો પછી પણ એ છૂટી ના શક્યો અને જેલમાંથી એણે શેરલોક હોમ્સને એટલે કે આર્થર કોનન ડોયલને ચિઠ્ઠી લખી અને પછી જે માત્ર લેખક છે સર આર્થર એ તો શેરલોક હોમ્સ છે ને એ તો વાર્તામાં હતા અને એ પછી શેરલોક હોમ્સ બની અને એ કેસની તપાસ કરે છે અને એના મિત્રને છોડાવે છે સાહેબ એકલા જેલ થઈ ગયા એના મિત્રને જેલ થઈ આ બધા પ્રાણીઓની હત્યાના કેસમાં અચ્છા અને પછી એણે બહુ બધા પ્રયત્નો કર્યા પણ છૂટ્યા નહીં એટલે પછી એને યાદ આવ્યું મારો એક મિત્ર છે સર આર્થર કોનન ડોયલ જે શેરલોક હોમ્સ એના માટે તો એ ડિટેક્ટિવ જ હતો એણે જેલમાંથી એમને ચિઠ્ઠી લખી કે આવું આવું થયું છે મેં આ કતલ કર્યા નથી કંઈ તમે મને છોડાવો અને પછી એક લેખક એનું પાત્ર બનીને બરાબર સર આર્થર કોનન ડોયલ ખરેખર શેરલોક હોમ્સ બની ડિટેક્ટિવ બની અને આખા કેસની તપાસ કરે છે અને એના મિત્રને ખરેખર છોડાવે છે અને બીજી એક અગત્યની વાત અગાથા ક્રિસ્ટી બહુ બધા એ બી એક સસ્પેન્સ લખવામાં બહુ મોટું નામ એ પોતે એક વખત ગુમ થઈ ગયા હતા ગાયબ થઈ ગયા હતા એમના પતિ સાથેની તકરારના કારણે અગાથા ક્રિસ્ટી અને ત્યારે એ કેસ તમે સાહેબ વિચાર કરો સર આર્થર કોનન ડોયલને સોંપાયો હતો અગાથા ક્રિસ્ટીને શોધવાનો કેસ શેરલોક હોમ્સને એટલે કે આર્થર કોનન ડોયલને એટલે તમે જુઓ જે પાત્રો એમણે સર્જ્યા છે લેખકોએ એ કેવું કેવું કામ કરી શકે છે યસ રાજભાઈ ઘણી બધી વાતો આપણે કરી બહુ મજા આવી વ્યક્તિગત જીવન તમારી પ્રોફેશનલ લાઈફ વિશે બંને વિશે ચર્ચા થઈ રહી હતી હવે મારે થોડુંક જાણવું છે તમારા પુસ્તકો વિશે મેં શરૂઆતમાં કીધું કે 135થી વધુ પુસ્તકો બોલતા જ મને આમ બે વાર મારે આમ વિચારવું પડે છે 135 પુસ્તકો અને એક આખી જર્ની તમારી જાણ્યા પછી હવે તમારા પુસ્તકો વિશે જાણીશું ને કે થોડીક લાગણી એમને વધી જશે અમારી અંદર પણ થોડીક સંવેદના જાગી જાગે તો હું શરૂઆત કરું જે 101 પુસ્તકો જે તૈયાર થયા છે તમે કીધું કે કોઈ પણ એક શબ્દ બોલો ને એના પરના પુસ્તકો તમને મળી જાય હું આ બધા જ પુસ્તકો માણસ છે રાષ્ટ્રપ્રેમ છે હું અર્જુન આપવા પર સત્તાધીશ દેવભાઈ આ બધા પ્રકારના જે પુસ્તકો છે અને છેલ્લે દેવફાઈ હું અટક્યો એટલે પુસ્તકમાં બસ દેવફાઈ ના કરતા ના ના તમે રાજ ભાસ્કર જોડે છે એટલે પ્રેમ જ કરવા બસ આ બધા પુસ્તકોનું સર્જન કેવી રીતે થયું અને આ પાછળનો કોન્સેપ્ટ શું હતો કવર ડિઝાઇન થી લઈને બધી જ બાબત મારે જાય અંદર શું છે બહાર કેવી રીતે છે કેટલી કોપી લોકો સુધી પહોંચી છે કોણ કોણ આમાં સામેલ હતું કેટલા સમયગાળામાં લખાયું કેટલા પેજ પહેલા લખાયા અને પછી ફાટ્યા બધું જાણું છું આ પુસ્તકનું કામ શરૂ થયું હતું 2011માં 2011માં પહેલાં મેં છે ને એક લવ યુ મમ્મી નામનું પહેલું પુસ્તક સંપાદિત કર્યું હશે આ પુસ્તક યસ આ એની એક કોપી છે 2011માં જી એટલે આ પુસ્તકનું વિમોચન પણ થયું હતું જયભાઈ વસાવડા કાજલબેન પ્રફુલ દવે અને સરસ એમએમાં વિમોચન થયું પણ આ પુસ્તક સંપાદિત હતું મારું ક્રિએશન નહોતું 55 જેટલા આપણા બધા ફિલ્ડના જુદા જુદા લેખકો પત્રકારો તંત્રીઓ એમાં મમ્મી વિશેના લેખો લખ્યા છે બરાબર પણ આ જે 101 પુસ્તકનો કોન્સેપ્ટ હતો એક રણબલભાઈ સિંધવ કરીને મીડિયામાં ખૂબ મોટું નામ છે અત્યારે તો યાદ નથી એમનો કોન્સેપ્ટ હતો બુક સેલ્ફ પ્રકાશન છે આપણું હિરેનભાઈ શાહ અને હેમેન્દ્રભાઈ શાહ એટલે રણમલભાઈ જ મને ત્યાં મળવા લઈ ગયા હતા તમે એક પુસ્તક લખો નાનું એટલે મેં કીધું પુસ્તક નામ સાંભળીને આપણને તો એમ થઈ કે પુસ્તક હું કેવી રીતે લખું એમ એટલે રણમલભાઈ ત્યાં હિરેનભાઈના ત્યાં લઈ ગયા મને કે જીવન વિશે પુસ્તક લખવું છે એક જીવન વિશે એક મૃત્યુ વિશે જીવન જીવનમાં શું હું એક પાનું ના લખી શકું પણ તમારે કરવું છે શું આમાં તો એટલે એમણે મને બહુ સરસ સમજાવ્યું કે અત્યારે તમે જો ત્યારે કાર્ડ પણ ચાલતા પેલા કોઈ ગિફ્ટ કાર્ડ આપતા હતા એ વિશેષના કાર્ડ એટલે કે 35-50 રૂપિયાનું 100 રૂપિયાનું કાર્ડ લોકો આપે છે એના બદલામાં મારે 50 પાનાની એક
પુસ્તક તૈયાર કરવું છે નાનું, અને એની કિંમત પણ એવી નોમિનલ 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા રાખવી છે. અને એ વખતે જે પ્રકારના પુસ્તકો ચાલતા હતા, પેલું મોટિવેશનલ સાહિત્ય સારું જ આવતું, પણ એની અંદર શું છે, બધી ટેકનિકલ વાતો આવતી મોટા ભાગે, કે તમે 5 વાગે ઉઠી જાઓ, 6 વાગે બેસી જાઓ, 7 વાગે બેસી જાઓ, તમારા મિત્ર આવે તો ખિસ્સામાં હાથ નાખીને વાત ના કરો, હાથ પહેલાના લંબાવો, આ બધા પ્રકારની. હિરેનભાઈ ને રણમલભાઈ નવો કોન્સેપ્ટ લાવ્યા કે આપણે છે ને, મેં હમણાં વાત કરી કે લાગણીથી વાત કરો તમે, કે ભાઈ મૃત્યુ છે તો મૃત્યુને પણ કેવી રીતે, અને પ્રસંગ, ખાસ કરીને પૌરાણિક પ્રસંગ હોય, કોઈ સત્ય ઘટના હોય, આવા બધા, એટલે આ રીતે આખો આનો કોન્સેપ્ટ તૈયાર થયો કે ભાઈ 50 પાનાનું પુસ્તક હોય, 48 પાના અંદર આવે તો એમાં કમસે કમ, અને મોટા ભાગે એક પાનામાં એક મેટર આવે એવો આનો કોન્સેપ્ટ છે. એટલે 50 પાનામાં 10 પાનાનો લેખ કે એવી રીતે નથી કરી, આ એક પાનામાં એક મુદ્દો જીવનનો હોય તો જીવન વિશેનો શરૂ થાય, ત્યાં પૂરો થાય, બીજા પાને એનો પ્રસંગ આવે, ત્રીજો મુદ્દો, ત્રીજો, આવા પ્રકારનું કામ. અને હું ટેન્શનમાં આવી ગયો, આ તો બહુ મોટું કામ. ત્યારે આવા પ્રકારના પુસ્તકોના રેફરન્સ પણ નહોતા આપણા ત્યાં, એ કંઈક જોઈને લખી દઈએ, 25 પુસ્તક ભેગા થયા, પેલું મોટિવેશનલ વાળું મેં કીધું એમ, એ પોતાની રીતે શ્રેષ્ઠ હતું પણ જુદા પ્રકારનું હતું. એટલે એમાંથી બહાર આવીને પછી જીવન વિશેનું પુસ્તક મેં લખવા લીધું, અને તમે કીધું એમ 1 મહિનો થયો, અને માંડ 10-12 પાના લખાયા, કંઈ ફાવે જ નહીં તો કરવું ક્યાંથી, કરવું ક્યાંથી. પણ રણમલ સિંધુમાં જે રાજ તમે કરી શકો, કારણ કે તમારી વાતો, તમે હમણાં કીધું ને કે તમારી વાતો સાંભળીને મને એમ લાગ્યું કે આ સંવેદના હતી, એમ અમે લોકો બહુ બેસતા, મારા બહુ ખાસ સંગત મિત્ર હતા, સાધનામાં આવતા, ત્યાં ચિત્રો દોરતા, આર્ટિસ્ટ હતા, એક એના કરી જ શકશો કરી, પણ એનો વિશ્વાસ હતો. એમ કરીને મેં 2 મહિને જીવનવાળું એ પુસ્તક લખ્યું, એણે મને ગાઈડલાઈન આપી, હું સ્વીકારું છું, આ રીતે લખો, આવી જ વાતો લખો, બરાબર, પેલી ટેકનિકલ વાતો ના લખો, લોકોના હૃદયને સ્પર્શે એવી વાત કરો. સાઉથના ફિલ્મોમાં જે છે ને અત્યારે, કે અહીં ટચ કરવાનું, તમે અમેરિકાની વાત કરો કે અમરાઈવાડીની, ટચ અહીં કરવાનું, સંસ્કૃતિને જાળવી રાખી. એ પ્રકારે રણમલ સિંધવે આ કોન્સેપ્ટ મને આપેલો. હિરેનભાઈ શાહ અને હેમેન્દ્રભાઈ શાહ બુકશેલ્ફના કર્ણધાર બંધુઓ, એમણે મારા પર વિશ્વાસ મૂકીને મને પહેલું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. 10 જ પુસ્તક અમારે લખવાના હતા, પણ સરસ્વતી માની કૃપાથી 10 પુસ્તકો એટલા બધા એમને ગમી ગયા, એટલા બધા ચાલ્યા, 6 મહિનામાં લખાયા 10 પુસ્તકો, પણ એટલા બધા ચાલ્યા કે એમણે પછી મને કીધું કે આ સિરીઝ તમારે ચાલુ જ રાખવાની છે, અને એમણે મને કીધું કે 101 પુસ્તક કરવા છે તમારા. અને મેં આની સાથે બીજું જોડાયું પણ શું, ત્યારે મારે બી જરૂરિયાત હતી, મેં તમને આગળ વાત કરી એમ, આર્થિક બધી, એટલે પછી ધૂણી લખાવી સવારે 5 વાગે ઉઠીને, એમાં માહોલ જવાબદાર નતો, નોકરી જવાનું હોય 10 વાગે એટલે 5 વાગે ઉઠતો હતો, બાકી હું 12 વાગે લખી શકું. એટલે સવારે આ પુસ્તક લખું, રાત્રે એની ડિઝાઇન માટે રણમલભાઈ સિંધવના ઘરે જઈએ બોપલમાં, ત્યાં બેસીએ. એટલે હું ખાસ રણમલભાઈ તો પછી હમણાં ગઈ સાલે જ એમનું અવસાન થયું, એ પણ ડિપ્રેશનનો ભોગ બન્યા હતા, ખૂબ મોટા આર્ટિસ્ટ. આ બધા ટાઇટલો રણમલભાઈ બનાવેલા છે મારા 100 પુસ્તકના. એટલે હું એ પછી એમનું અકાળે અવસાન થયું, એટલે મારી જે આ પુસ્તકોનું સર્જન છે એનો પાયો નાખવામાં રણમલભાઈ સિંધવનો હાથ છે. અને હું આ બધા પુસ્તકો એમને અર્પણ કરું ને તો પણ ઓછું પડે, કારણ કે મારી જે સાઉથ ડાઉનથી લઈને હું અત્યારે જ્યાં કંઈ પણ છું, બધી રીતે આર્થિક રીતે, કે વન એન્ડ ઓનલી રણમલ સિંધવ. અને સૌથી મોટું એ સમયે હું આ સર્જન કરતો, કારણ કે રાત્રે 2 વાગે ઘરે જઉં, પાછો 5-6 વાગે ઉઠું, ત્યારે મારા મમ્મી પપ્પા, ખાસ કરીને મારી પત્ની રેખાએ, કારણ કે આ બધું બહુ 1 મહિનો કે 2 મહિના માટે નહોતું, આ 5-5 વર્ષ માટે આ જીવન જીવ્યું, સખત સંઘર્ષવાળું, લખવા કોઈ સંબંધીના ત્યાં જવાનું નહીં, કોઈ પ્રસંગોમાં જવાનું નહીં, કોઈના લગ્ન હોય તો કલાક જઈને આવતું રહેવાનું, કોઈ રજા ભોગવવાની નહીં, સતત આ 101 પુસ્તકોનું સર્જન કર્યું. ત્યારે મારી પત્નીએ જે મને સાથ આપ્યો છે, કારણ કે હું તો અવાજમાં લખી નાખું પણ તો એ ઝાંઝે રહી ના પડે, કારણ ડિસ્ટર્બ થશે, બરોબર, આવી રીતે એના સાથ અને સહકારથી આ બધા. એટલે ટૂંકમાં RRR ના સહકાર, ક્યાં વાત, એક તો ગુજરાત સમાચાર કોલમમાં રમણીક કાકા, પછી રણમલ, રેખા, RRR થઈ ગયા, અને તમે પોતે તો આર ખરા, એ જો તો આર પણ આ RRR ના સહયોગથી એક સર્જન યાત્રા છે. આજે સિંધુ સાહેબને આપણે યાદ કરીએ 100%.
પછી મારે જે મને જે હમણાં તમે નજરમાં લાવ્યા અને જેની ચર્ચા બહુ ચાલી હતી, કારણ કે આ જે સમયમાં લખાયું હશે એના કરતા અત્યારે આ વધારે સાંપ્રત થઈ રહ્યું છે. આ પુસ્તક બ્લેકમેલ પુસ્તક બહુ સરસ મજાનું અને એનું કવર પેજ પણ જબરદસ્ત. આ પુસ્તકમાં શું છે? આમ તો નામ સાંભળતા ખબર પડી જાય કે આજની સાંપ્રત જે પરિસ્થિતિ છે એના આધારે એક જે માહોલ જાગ્યો છે સોશિયલ મીડિયા અને બીજા બધા પ્લેટફોર્મના કારણે, કે વ્યક્તિ વ્યક્તિને યસ આજે ખતમ કરવા માટે એક બ્લેક સાઇડ ઊભી કરી રહ્યા છે. કારણ કે જે વ્યક્તિ જોડે મને બહુ પ્રશ્ન થાય રાજભાઈ, કે જે વ્યક્તિ જોડે તમે 5 વર્ષ 6 વર્ષ વિતાવો ત્યાં સુધી એ સૌથી સારા હોય, અને એ અમુક ક્ષણોની 5 મિનિટ પછી એ દુનિયાના સૌથી ખરાબ વ્યક્તિ તમારા માટે બની જાય, તો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે આ સમાજ માટે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. અને એના ભોગ સ્ક્રીનશોટ બની રહ્યા છે, એના ભોગ અમુક ફોટોઝ બની રહ્યા છે, અમુક મેસેજ અને અમુક વોઇસ કોલ જે સચવાયા હોય છે એના કારણે ઘણા લોકોનું જીવન ડિપ્રેશનમાં ગયું છે. તો જે એક બ્લેક મેલનો આખો એક જે માહોલ છે કે યંગસ્ટર્સ માટે એક રમત બની ગઈ છે, એના ઉપર તમે એક સરસ મજાનું પુસ્તક આપ્યું, તમારો વિચાર પ્રગટ કર્યો એના વિશે મને થોડીક. બ્લેકમેલ છે, તમે કીધું સોશિયલ મીડિયા પર આધારિત છે. એક યુવતીની આમાં કથા છે. એને એક મેલ આવે છે અને ત્યાંથી એની જર્ની શરૂ થાય છે. મેલ છે બ્લેકમેલ કરવા માટેનો નથી, જેમ આપણે ક્યારે કોઈ એને કોઈ જોક્સ મોકલતું, કોઈ ઇમોજી મોકલતું, એવી રીતે એ શરૂ થાય છે. અને પછી આખી જર્ની એની ચાલે છે અને એ જર્નીમાં આની અંદર 4 એન્ડ છે. તમને એમ લાગે કે વાર્તા પૂરી થઈ, આ પકડાઈ, કોઈ એટલા બધા મર્ડર બર્ડર, પણ એ છોકરીને એવી રીતે કેવી રીતે હેરાન, કારણ કે હું એ પ્લોટ કહીશ તો આખી વાર્તાની મજા મરી જશે. જી જી. હા, એટલે એ છોકરીને કેવી રીતે સોશિયલ મીડિયા થ્રુ હેરાન કરવામાં આવે છે. અને આ 2020માં થયેલું પુસ્તક છે, એટલે એવું પણ નહોતું કે મેલ આવે તમારી ઉપર, તો એ તો આઈપી એડ્રેસથી આ તે બધું પકડાઈ જ જાય છે અત્યારે આ ટેકનોલોજીના જમાનામાં. જી. પણ આની અંદર સૌથી મોટું મારા માટે હતું મેલ કરીને છોકરીને વર્ષો સુધી બ્લેકમેલ કરનારો માણસ પકડાતો કેમ નથી, તો ટેકનિકલી એવી કઈ વસ્તુ લાવવી કે જેનાથી પકડાય નહીં, એ બી સૌથી મોટું અને ચેલેન્જ હતો કે તમે ડોંગલ ત્યારે વાપરો, તો ડોંગલ વાપરો, નેટ વાપરો, બધું ક્યાંક ને ક્યાંકથી તો એકની એક લિંક મળી જાય બરાબર. ડોક્યુમેન્ટ હોય તમે સિમ કાર્ડથી કરો, મોબાઈલથી કરો, પણ એ બધાનો છેદ ઉડાડી દે એવી એક ટેકનિક આની અંદર મેં વાપરી છે. વાંચો તો મજા આવશે. અને જયભાઈ વસાવડાએ આની પ્રસ્તાવ, મારે ખાસ એમનો આભાર ખાસ માનવો પડે, જયભાઈ વસાવડાએ આની પ્રસ્તાવના પણ લખી દીધી અને ખૂબ રાજીપાથી લખી દીધી. અને એમણે તો એમ જ લખ્યું છે કે આની ઉપર એક વેબ સિરીઝ બનવી જોઈએ, વાહ, એવું એમણે લખ્યું છે. એટલે મારા માટે એક ગર્વની વાત છે. અને આ પુસ્તકમાં ટેકનિકલી જે કોઈ પાસું હતું એ મારા એક મિત્ર છે, મેં સંજયભાઈની વાત કરી, એમ હિતેશ સોંડાગર સાધનામાં મારી સાથે છે, એણે ખૂબ મને હેલ્પફુલ, એ સોશિયલ મીડિયા એડિટર છે, આપણે એને મળ્યા હતા, તમને મળ્યા છે, એટલે એણે ટેકનિકલી મને બહુ બધી જગ્યાએ કરેક્ટ કર્યો. અને આ મેં સાધનાના પ્લેટફોર્મ ઉપર, આ સાધના તમે જાણો છો વિચારપત્ર છે, પણ સાધનાની જે વેબસાઇટ છે એના ઉપર ડેઇલી એક ચેપ્ટર તરીકે મેં આ નવલકથા લખી હતી. કારણ કે રોજ એક ચેપ્ટર લખવું ને એ એક જબરદસ્ત ટાસ્ક હોય છે, પણ મને આનંદ થતો હતો. 9 વાગે અમે રોજ રાત્રે આ પ્રકરણ મૂકતા હતા, પણ 9:15 કે 9:05 થઈ ગયું અને તોય લોકોના મેસેજ ને એ બધું ચાલુ થઈ જાય કે કેટલી વાર છે. અને રોજના લગભગ એ વેબસાઇટ ઉપર 10,000 લોકો ત્યારે આ વાંચતા હતા. એ રીતે આ રોનકભાઈએ પણ ત્યાં જ વાંચી અને પછી આનું પુસ્તક કર્યું, નવ ભારત વાળા રોનકભાઈ શાહ. એટલે આ રીતે આખી એક, અને આનો જે થીમ છે ને, આપણને સંબંધો ઉપરથી વિશ્વાસ થઈ જાય. હમણાં તમે કીધું ને, તમે વાંચી નથી તો પણ તમે એ કોન્સેપ્ટ લઈ આવ્યા, 5 મિનિટ પહેલા આપણો પરમ મિત્ર હોય અને પછી અચાનક ગાઢ દુશ્મન બની જાય, એ પ્રકારની થીમ એક છાપામાં એકદમ વિચલિત કરી દેતા સમાચાર મેં વાંચ્યા, તે આનો એન્ડ છે. બહુ બહુ ખરાબ સમાચાર હતા એ, પણ એમાં તમને એમ થાય કે મિત્ર આ તે બધું તો ઠીક છે, પણ એ સિવાય પણ સંબંધો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. અને અત્યારે જે ક્રાઇમ થાય છે માત્ર પૈસા પ્રોપર્ટી કે કોઈ સંબંધ એના માટે નથી થતી, એક સાયકોલોજીકલ થ્રિલર હું તમને આ કહું છું, એ પ્રકારનું છે. પ્રોપર્ટી વાળું ને બધું બહુ જૂનું થઈ ગયું એકદમ, એ પ્રકારની આ નવેલ છે અને લોકોએ ખૂબ વધાવી, એનો મને આનંદ છે.
યસ, તમારા મુખ્ય બે પુસ્તક પર જોઈએ તો બધા મુખ્ય જ હોય, કારણ કે મા બાપને દરેક બાળક વાલું એમ લેખકને દરેક પુસ્તક વાલું જોઈએ, પણ હમણાંના પુસ્તકોની વાત કરીએ તો એમાં ખાસ આ બે પુસ્તકોની વાત આપણે કરવી જોઈએ. એક વન દેવતા બિરસા મુંડા, એક ખૂબ જ એક આખા એક સમાજને એક એક આખા એક જનરેશન શબ્દો હું એટલે વાપરી રહ્યો છું કે એક આખો એક સમય હતો કે જ્યારે બિરસા મુંડાને યાદ કરવામાં આવતો, અને આજે પણ ઘણી બધી જગ્યાએ એમને યાદ કરવામાં આવે. આદિવાસી સમાજ માટે જે એમણે કામ કર્યું એમના માટે તો ભગવાન સમાન જ ભગવાન. યસ, તો એક સરસ મજાનું પુસ્તક તમે આપ્યું છે. આ બધા જ વિષયો પરના તમારા પુસ્તકો વિશે જાણ્યા પછી અરે વાહ, બહુ સરસ એક એક ક્રિએટિવિટી દેખાય છે, તમને બધાને પણ દેખાશે. આ બધા જ પુસ્તકો આપ્યા પછી જ્યારે વન દેવતા નામનું એક પુસ્તક તમે આપી રહ્યા છો, નવલકથા આધારિત સ્વરૂપે પુસ્તક છે, કેટલો એક ચેન્જ કલમ મારે છે? કારણ કે તમે જે વસ્તુ અત્યાર સુધી આપી આ પુસ્તક પહેલા, એ બધામાં જ ક્યાંક રાષ્ટ્રપ્રેમ હશે, ક્યાંક કોઈ વ્યક્તિ વિશેષની વાત હશે, પણ તદ્દન એક અલગ પ્રકારનું અને ચેલેન્જિંગ પુસ્તક છે. કારણ કે જે મહાન વ્યક્તિ વિશે, જે મહાન દેવતા વિશે તમારે એના વિશે લખ્યું છે, માહિતી ઘણી બધી મળે ન મળે એ બધી પ્રકારની સ્થિતિ ઊભી થવાની શક્યતા, અને આપણે આને થોડુંક એજ્યુકેશન રીતે પણ થોડીક વાત કરીએ કે જેથી આ પ્રકારના પુસ્તકો જેમને બનાવવા છે અથવા સર્જન એમને પણ થોડુંક આઈડિયા રહે કે આના માટે શું શું આવશ્યક છે, એ બંને પાસાથી થોડીક વાત. તમે વાત કરી એમ આદિવાસીઓના ભગવાન છે બિરસા મુંડા, એટલે એમને છે ને ભગવાન બિરસા મુંડા એ રીતે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે અંગ્રેજો જ્યારે અહીં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતી અને આપણા હાથમાં જમીનો, પણ એ લોકો ગયા ત્યારે એમના હાથમાં જમીનો હતી અને આપણા હાથમાં બાઇબલ. એટલું બધું આપણું ધર્માંતરણ થયું હતું. આ જે ભગવાન બિરસા મુંડા છે, એમના પિતાજી ક્રિશ્ચિયન થઈ ગયેલા અને એ પોતે પણ ક્રિશ્ચિયન થઈ ગયેલા. અચ્છા, મિશનરી સ્કૂલમાં ભણે અને ભણતા ભણતા એમને લાગ્યું કે આ તો કેટલું ખોટું છે, એ ધર્મ ખોટો છે, આ લોકો કેટલું ખોટું કરી રહ્યા છે ધર્માંતરિત કરી, અને કઈ રીતે આદિવાસીઓની જે જમીન, જળ જમીન અને જંગલ ના આ છોરું ગણાય એને એ કેવી રીતે પડાવી રહ્યા છે એ બિરસા મુંડાએ સ્કૂલ કાળમાં જોયું, અને પછી એક ક્રિશ્ચિયન થઈ ગયેલો છોકરો કેવી રીતે અંગ્રેજો સામે જિહાદ જગાડે છે એની આખી વાર્તા છે, અને એની હત્યા થઈ જાય છે, પણ એને આદિવાસી સમાજ માટે એટલો બધો સંઘર્ષ કર્યો અને એમની જમીનો બચાવી એની આ નવલકથા છે. આ બધું સર્જન અંગ્રેજીમાં ઘણા બધા આના પુસ્તકો છે. તમે કીધું એમ કેટલી મહેનત કરવી પડે, એકાદ વર્ષ સુધી મેં ખાલી આના પુસ્તકોનો અભ્યાસ કર્યો, કારણ કે નવલકથા જેને આધારિત લખ્યું હોય તો એમાં કંઈ મનની ઉપજ ના ચાલે, આ મારી કોઈ કાલ્પનિક નવલકથા નથી, એટલે એનો સ્વભાવ, એનો માહોલ, એ વખતે કઈ કઈ પરંપરાઓ ચાલતી હતી, એની વાત, એના સાચા ઓથેન્ટિક સ્થળના નામ, સાચા માતા પિતાના નામ, એ વખતે જે અંગ્રેજ અધિકારીઓ હતા એમના નામ, બરાબર, આ બધી વસ્તુઓ ભેગી કર્યા પછી એને થોડોક એટલે એકાદ તકો કલ્પનાનો રંગ આપી અને સંવાદો મૂકી અને આખી નવલકથા લગભગ એકાદ વર્ષની મહેનત પછી એમણે આ નવલકથા લખી છે અને નવલકથા રૂપે એમનું જીવન લખ્યું છે. રાજા ઘણા બધા સ્વતંત્ર સેનાનીના સમયકાળના ઘણા બધા લોકો, ઘણા બધા ચહેરાઓ અને ઘણી બધી બાબતો, માહિતી એવી હોય છે કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણીવાર વિવાદમાં આવી રહ્યા છે. જી, ખાસ કરીને લેખકોને સમાજની વચ્ચે લઈ અને બધા કરવાનો પ્રયત્ન જે ચાલી રહ્યા છે કે તમારે આવું લખવું જોઈએ કે આવું ન લખવું જોઈએ, મારે તમને સીધો જ પ્રશ્ન કર્યો છે કે આપણે કોઈ પણ વિષય પર લખીએ જે રાષ્ટ્ર સાથે જોડાય, તો એ સમયની સાચી માહિતી આપવા માટે લેખક બંધાયેલો છે એમાં કોઈ બે મત નથી, કારણ કે એ સાચી માહિતી આપશે તો ઇતિહાસમાં સચવાશે, પરંતુ આજના સાંપ્રત સમયને સાંકળીને આજના કોઈ અમુક ચહેરાઓને સારું લાગે
એવી બાબતો આમાં ઉમેરવા માટે જે લેખકોને ફોર્સ કરવામાં આવે તે કેટલું સાચું કેટલું ના, એ ફોર્સ કરવામાં આવે જ છે, એ એકદમ 100% સાચી વાત છે. ચાહે તમે નવલકથા લખતા હો, ચાહે નાનકડો લેખ લખતા હો, ત્યારે એ એ જે શું કહેવાય સત્યતા કે બધી હોય છે ને, એને મારી મચડીને રજૂ કરવાની, જે તે ધારો કે મેગેઝીન હોય છાપવું હોય તો એના જે કંઈ ઉપરી હોય, કે તમે પુસ્તક લખતા હોય તો એના જે બીજા બધા લોકો હોય, પણ એ ન કરવું જોઈએ. આપણે અત્યારે બૂમો પાડીએ છીએ કે આપણો ઇતિહાસ ખોટો લખાયો છે, વામપંથી હોય કે ફલાણાએ કે એની અંદર અકબરનો જે જયકાર કર્યો છે, ફલાણાનો કર્યો છે, કે આવો ઇતિહાસ ખોટો લખાયો છે. તો એ રિપીટ આપણા દ્વારા ન થાય. હવે હવે આપણે જ્યારે આપણી જવાબદારી સાચો વિમર્શ ઊભો કરવાની છે, તો આપણે એમાં પાછું શું કહેવાય વધારાની વસ્તુઓ ન મૂકી દઈએ, કોઈના અહોભાવમાં પ્રભાવમાં આવીને. એ લેખકની સૌથી મોટી જવાબદારી બને છે. પણ હું નસીબદાર છું કે હું લખવા બેઠો ત્યારે મેં મને જ સાંભળ્યો છે. પણ એટલી વાત નક્કી છે કે તમે કોઈ જોડે ગયા તો એની વાત આવી જાય, એની તમારે કરવી પડે એવા મજબૂર ન થવું પડે, એ માટે સર્જન એટલી સ્વતંત્ર કલમ રાખી, એટલી સ્વતંત્ર કલમ રાખી તમે શું કહેવાય ગાઈડન્સ લઈ શકો તજજ્ઞ. પણ એ ગાઈડન્સ લીધા પછી એને કીધું એ મૂકવાની તમારે તમારે વચનબદ્ધ ન થવું જોઈએ. તમે એમ કીધું એમ કે હમણાં જ વાત કરી કે એક શબ્દ પણ લખવો હોય તમારા વાતનો અર્થ ઘટક કાઢીએ તો પણ ક્યાંક ને ક્યાંક અમુક પાવર ની એમાં નજર, એટલે એક પ્રકારનો કંટ્રોલ છે કલમ ઉપર કોઈ પણ લેખક. કારણ કે દરેક વ્યક્તિને ઘર ચલાવવા, દરેક વ્યક્તિ મોટો નહીં બની શકે, એટલે એને પોતાના પરિવારની ચિંતા, પોતાના નોકરી ધંધા બધાની ચિંતા કરવી. પણ આ તો એક ધીરે ધીરે પરંપરા બની રહી છે, કારણ કે અમુક પ્રકારનું જ હાઈલાઈટ કરો, અમુક પ્રકારની લખવાની જરૂર નથી, અમુક પ્રકારના વિષય પર કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. આજે એક પ્રકારની ચર્ચાઓ હમણાં ચાલે છે સોશિયલ મીડિયા પર ને બધા પર, મને ખબર નથી મારે એ વિષય અડવો જોઈએ કે નહીં, પણ હું તો બોલું છું એટલે બોલું છું. એક નાનો એવડો વિષય છે કે તમારે શું ભક્તજનોને આપવું, એના માટે તમારે ચર્ચા કરવી પડે, એની સામે તમારા ગુજરાતની આટલી બધી સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં બહુ સાચી વાત શું જઈ રહ્યું છે એ જો તમને ન ખબર હોય, કેટલા પ્રમાણનું સારું કે ખરાબ ફૂડ જઈ રહ્યું છે એ તમને ન ખબર હોય, તો વધારે મહત્વનો વિષય કયો? મારે એક ચિંતક તરીકે, એક લેખક તરીકે, એક રાષ્ટ્રના પ્રેમ પ્રેમ જે તમે કરો છો, એક સંવેદન વ્યક્તિ તરીકે કે મહત્વનું શું છે? આમાં શું દરેક જગ્યાએ અત્યારે પોતાનો લાભ જોવાય છે, એના કારણે આ બધું ઊભું થયું છે. હું તો ચોખ્ખું કહું, તમે મોહનથાળને ચીકીની વાત કરો તો ચીકીનો નફાનો રેટ વધારે હતો, સાંભળ્યું છે, મોહનથાળનો પૈસામાં હતો, પેલો રૂપિયામાં હતો, ઉદાહરણ તરીકે. એના લીધે થઈને આવા નિર્ણયો થાય છે, પછી સારોય થઈ જાય છે, પણ એના લીધે થઈને આવા વિવાદો ઊભા થાય છે. છાપા મેગેઝીનની પણ એક નીતિ હોય છે, અમુક છાપા રાહુલ ગાંધીની વિદેશ યાત્રાને વખાણશે, વાહ, તો અમુક છાપા નહીં વખાણે, પણ તટસ્થ તમે કંઈ વાંચ તમને નહીં વાંચવા મળે. બીબીસીની ડોક્યુમેન્ટરી જે આવી, બરોબર, એ ફૂલ્લી આપણે અંધભક્ત જેવી વાત નથી કરતા, પણ 100% નેગેટિવ હતી. કે તમે ગોધરા 27 તારીખે થઈ, બરોબર, પછી 28 પછીની જ બધી વાત મૂકશો, પણ 27 તારીખે 59 કાર સેવકો, હિન્દુ રામ સેવકોને જીવતા સળગાવ્યું છે એ ક્યાં? આવી મીડિયા છે અત્યારે, બરોબર, પણ એ જે તે લોકો બનાવી રહ્યા છે એ લોકોનો કંઈ પ્રોપેગેન્ડા હશે, એવી રીતે ચાલી રહ્યું છે. એવું ને એવું આપણા અહીંના નાનામાં નાના છાપા મેગેઝીનમાં પણ માલિકો, તંત્રીઓ, આ લોકોની ઈચ્છાથી આર્ટિકલો આવે છે, આવે છે ને આવે છે, એવું આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ. પણ જે, અને તમે કીધું એમ, લેખક પત્રકારને બી ઘર ચલાવવાનું, જે નોકરી જાળવવાની છે, એના લીધે કરી રહ્યો છે. પણ એવા કેટલાય પડ્યા છે સામે સ્વતંત્ર પત્રકારો, કે જે લાખો રૂપિયાની નોકરીને લાત મારી અને પોતાનું એક નવું વજૂદ ઊભું કરે છે, એવા લોકોને આપણે સરાહવા જોઈએ. યસ, હું પંડિત દીનદયાળ ઉપાધ્યાયના
પુસ્તક પર આવું એ પહેલા એક નાનો પ્રશ્ન કરી લઉં, જે મને લાગે છે જરૂરી છે તમારી આ વાતો પરથી, કે અત્યારે એક એવો માહોલ પણ જાગ્યો છે કે જે લોકો સાહિત્યકાર નથી, જે કવિ નથી, જે લેખકો નથી, એમને એક સિંહાસન પર બેસાડી દેવામાં આવે, અને જે લોકો એકચ્યુઅલમાં લેખક કવિ અને સાહિત્યકાર કે પત્રકાર છે ઓરિજિનલ, એ લોકો બધા સાહિત્યકાર. આ 100% સાચું, કારણ કે સોશિયલ મીડિયા આવ્યું જ્યારથી ત્યારે મૂળ જે છાપામાં લખતા હોય, મેગેઝિનમાં લખતા હોય, એ લેખકોના બદલે આ જે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ ઊભું કરી શકે, માર્કેટિંગ કરી શકે, એવા લોકો વધારે વંચાતા થઈ ગયા. એ લોકો આગળ પણ આવી ગયા, બરાબર. અને તમે જો હિતેન કુમારે હમણાં થોડીક આ વાતને સ્પર્શે છે એટલે એ વાત કરું, હિતેન કુમારે આપણા સુપરસ્ટાર સુપરસ્ટાર, એમણે એમણે વાત કરી ભાઈ નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીનો ગાળો હતો એ શ્રેષ્ઠ ગાળો હતો. પછી સીધા અર્બન ફિલ્મો પણ પર આવી ગયા છે લોકો, પણ 90 પછી તે છેક આ 2010 સુધીની સાલમાં હિતેન કુમાર એકલા પોતાના ખભા ઉપર કે એવા બીજા 2-4 કલાકારો કે એવા સર્જકો, બરાબર, ગોવિંદભાઈ પટેલ ને એ લોકોએ એક આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જીવતી રાખી છે, પણ એનો ક્યાંય ઉલ્લેખ કેમ નથી મળતો? કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે જે પેઢી લખી રહી છે ને એણે તે જોયું જ નથી, એ અત્યારે વિકિપીડિયામાંથી અથવા તો એ જે પ્રોડ્યુસરો, ડિરેક્ટરો, રાઇટરો જેને ઓળખે છે એને જ જોયા છે. એટલે એ સીધું નરેશ કનોડિયા પછી આ અર્બન ફિલ્મના ગાળામાં આવી જશે, એનું જ લખશે. કારણ કે પેલું ચાલતું હતું ત્યારે સોશિયલ મીડિયા નહોતું, એટલે જે આ બધા લેખકો બની બેઠા છે, હું ચોખ્ખું કહું સોશિયલ મીડિયાના આધારે, એમાં ખરેખર ડેપ્થ હોય એવા લોકોને આના કંઈક નીતિ નિયમો પણ હોવા જોઈએ. કોઈ પણ કવિ બની જાય, કોઈ પણ લેખક બની જાય, લોકો 30-30 વર્ષ પોતાના જીવનમાં નાખી દે છે આ બનવા માટે, એનું શું? એનું કંઈ નહીં ને કે ભાઈ તમે 5 લેખ વિકિપીડિયામાંથી વાંચ્યા અને લખી દીધું, તમે એક બે ફિલ્મો જોઈ, કોઈકના 4 રિવ્યૂ વાંચ્યા ને એક રિવ્યૂ લખી દીધો. જે સારા લેખકો કે જે ખરેખર સમાજને કંઈક આપવા માંગે છે, એમને આ ઠેસ છે, બહુ મોટી ઠેસ છે. એવું ને એવું એવોર્ડમાં પણ થાય છે, બરાબર. મને લાગે એવોર્ડની તો આપણે વાત જ ના કરી. ના, પણ હું જાણીએ છે કે એવોર્ડ કઈ રીતે મળે છે, બરોબર. એટલે કાલ સવારે આપણને મળશે, મળવાનું. મને તો કેટલા બધા મળે, તમને મને તો મળે એ જ છે કે, બરાબર, પાછળથી બોલે જ છે, પણ આપણે તો મગજમાં લે. પણ એ છતાં બી આપણે આપણે વાત તો કરવી જ જોઈએ, બધામાં થાય છે. એનું દુઃખ કર્યા કરતા, એ બધા કરતા જે ખરેખર ડિઝર્વ કરે છે એ લોકોને મળે. તમે તો ડિઝર્વ કરો છો, ક્યાં વાત છે? 22 વર્ષની આટલા બધા ઇન્ટરવ્યુ લેવા, નાની સુની વાત નથી. અમે 28-30 વર્ષની ઉંમરે પહેલું ઇન્ટરવ્યુ લેવા ગયા હતા ને, તો એ સાહેબને ના પાડી દીધી કે સાહેબ હા નહીં થાય આપણે, તમે કહેતા 5 લેખ લખી નાખો. ક્યાં વાત છે? બહુ સુંદર મજાનું આ પુસ્તક, અને મેં હમણાં જ જે વિષય છેડ્યો હતો કે ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા એવા મહાપુરુષો છે કે જેમના વિશે લખવાનું બાકી રહ્યું છે, જેમના વિશે કંઈક બનવાનું, ફિલ્મ, વેબ સિરીઝ કંઈક બાકી રહી. તો ઘણા બધા એવા તમારા જેવા લેખકો છે કે જે આ વસ્તુને પાડે છે. અને આ પુસ્તકની ચર્ચા કરતા પહેલાં આપણે એ પણ કહી દઈએ કે અમે ભારતીય જનતા પાર્ટીનું પ્રમોશન કરવા માટે નહીં, પણ જે વ્યક્તિએ આ પાર્ટીને ઊભી કરી છે, જે પાયામાં રહ્યા છે, એ વ્યક્તિ વિશે ચર્ચા. આ પુસ્તક પાછળનો વિચાર શું હતો પહેલા તમારે? પુસ્તક પાછળનો વિચાર બહુ સાચું કહું તેવું હતું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ખાલી દેશમાં નહીં, વિશ્વમાં પ્રસિદ્ધ છે. આદરણીય નરેન્દ્રભાઈ અલબત્ત બહુ જ સારું કામ કરી રહ્યા છે, જી, પણ હજુ એના જે પાયાના પથ્થરો કહેવાય, પાયાના પથ્થર પણ નહીં કહું, પાયાના પારસમણી જે કહેવાય, એ પાયાના પારસમણી આજની પેઢીને, ચાહે ભાજપના કાર્યકર્તા હોય તો પણ એમને કદાચ ક્યાંક ને ક્યાંક યાદ નથી. અને હું તો એવા કેટલાય લોકોનો મળેલો છું કે એમને ખબર જ નથી કે દીનદયાળ ઉપાધ્યાય કોનું નામ છે, શું છે. તમે
એમને એટલી જ ખબર છે કે રાશન જ્યાં મળે છે એ દુકાનનું નામ દીનદયાળ ઉપાધ્યાય સ્ટોર છે. યસ, બરાબર. અથવા કોઈ કાર્ડનું, કોઈ યોજનાનું, કોઈ પુલનું એનું નામ છે. પણ શા માટે એકાત્મ માનવ દર્શન એમને જે એક આખી વિભાવના આપી છે એના સર્જક છે. બરાબર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકનું ભણવામાં ખૂબ જ હોશિયાર ઉત્તર પ્રદેશના, અને એમની ઉત્તર વહીઓ યુનિવર્સિટીએ સાચવી રાખેલી વર્ષો વર્ષ સુધી એવા, અને ગોલ્ડ મેડાલિસ્ટ એ વખતના. અને એમણે એક વખત એમને એવો છંદ લાગી ગયો કે એમને ગોલ્ડ મેડલ, એના પ્રમાણપત્રો, એના સર્ટિફિકેટો, માર્કશીટો એ બધું એક રૂમમાં બેઠા હતા. જુલાઈ મહિનો હતો, વરસાદ પડતો હતો, એને એમનો એક મિત્ર અને એ બધું બેગમાંથી ભેગું કરીને એને આગ ચાંપી દીધી, બધું સળગાવી દીધું. મિત્ર ઉભો હતો કે શેના માટે, તો કે આ હશે ને તો મને નોકરી કરવાની ઈચ્છા થશે, આ ગોલ્ડ મેડલ કે આ સર્ટિફિકેટ પડ્યું હશે ને તો હું ક્યાંક કામ કરીશ અથવા કોઈ ધંધો કરીશ, મારે કશું કરવું. તો કે આ શું, તો કે આ રાષ્ટ્રાય સ્વાહ, હું રાષ્ટ્ર માટે આ બધું અર્પણ કરું છું મારી કાર્ય. અને એ આજીવન પ્રચારક બની રહ્યા. અને પછી એમનું મર્ડર થઈ ગયું. એટલે આની અંદર આ બધા પ્રસંગો તો છે જ, પણ એમની હત્યા કેવી રીતે થઈ, એમની મુઠ્ઠીમાં 5ની નોટ હતી, એમની હત્યાના હજુ સુધી કોઈ કાતિલો ટૂંકમાં પકડાયા નથી, પણ એની અંદર મેં પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે કોણે કરી હશે. પણ એ બહુ બધી લાંબી જર્ની થઈ જશે આખું પુસ્તક હું સમજાવીશ. એટલે ખાસ આ પુસ્તકના ટાઇટલમાં જો તમે બ્લડનું એક પેલું મૂક્યું છે કે ખાલી આમાં પ્રેરણાત્મક વાતો નથી, એક આવડો મોટો માણસ કે જે ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેનું વિચાર દર્શન હું તમને જે કહું છું, એકાત્મ માનવ દર્શન એ રહેલું છે, એ માણસનું જ્યારે ખરો સમય આવે છે ત્યારે ટ્રેનમાં કંઈક એમની હત્યા થઈ જાય છે અને એક પ્લેટફોર્મ રેલવેના ટ્રેક ઉપરથી એમની લાશ મળે છે, અને એના પછીનું આખી જર્ની છે. આના 70% પાનામાં એ જર્ની છે, ટ્રેનના નંબર સાથે, બોગીના નંબર સાથે, કયા થાંભલા પાસે એમની લાશ પડી હતી, એમની બેગમાંથી શું શું મળ્યું હતું. અત્યાર સુધી ગુજરાતીમાં કે હિન્દીમાં પણ એમની નવલકથા નથી લખાઈ, એમના નાના નાના પુસ્તકો અવેલેબલ છે આપણને ગુજરાતીમાં, એમના જીવની અંગેના નાના નાના પુસ્તકો ઘણા છે, પુસ્તિકાઓ ને એવું, પણ હજુ થ્રુ આઉટ નોવેલ સ્વરૂપે હિન્દીમાં પણ નથી અને ગુજરાતીમાં પણ નથી અને અંગ્રેજીમાં પણ નથી નવલકથા. એટલે મેં રોનકભાઈ શાહ નવભારત સાહિત્યના ખૂબ યુવાન કર્ણધાર, એમણે આ વિષય પર, તમે જુઓ યુવાનો ક્યાંક જુદી દિશા છે, તો અહીંયા પણ એ યુવાન રોનકભાઈએ મને કીધું કે રાજભાઈ દીનદયાળ ઉપાધ્યાય, અને મારા જન્મમાં તો પહેલેથી તો હું સાધનાની મારી જવાબદારીના અનુસંધાનમાં, એટલે મેં 2 વર્ષ સુધી લાગતા વળગતા લોકો સાથે વાત કરી, એમને મળ્યો, એમને પૂછ્યું, આના પુસ્તકો વાંચ્યા. અને ખૂબ જૂના એક પ્રાધ્યાપક હર્ષદભાઈ યાજ્ઞિક કરીને મારા માર્ગદર્શક છે, જે આ પેઢીના લોકો સાથે જેવો જીવન જીવ્યા છે એમની સાથે રહી, અને પછી મેં બધી આ માહિતી એકઠી કરી અને આ પુસ્તક લખ્યું. અને ખાસ મારે વાત કરવી છે કે આ પુસ્તક મેં સાધનાના તંત્રી મુકેશભાઈ શાહને અર્પણ કર્યું છે. અચ્છા, એમ અને મારે વાંચવું છે. જી જી, જરૂર ગમશે. તમને અર્પણ કરતા મેં લખ્યું છે કે જીવન અને કારકિર્દીમાં બધું જ નવું સમજાવી, શીખવી, અર્પીને અંતે કૃષ્ણ જેમ યથેચ્છસી તથા કુરુ કહીને બધું જાતે કરવાની પ્રેરણા અને પાવર આપનારા મને જિંદગીમાં જિંદગીના મહાભારત જીતાડી સફળતાનો અધ્યાય આલેખનારા સાધના સાપ્તાહિકના તંત્રી મુકેશભાઈ શાહની. વાહ. એટલે જે કોઈ આ એમને એટલા માટે અર્પણ કર્યું કે એમણે મને સંઘ શું છે, સંઘ વિચાર શું છે, ખરેખર માનવતા શું છે, રાષ્ટ્રીયતા શું છે, આ બધું મારી 17 વર્ષની નોકરી થઈ સાધનામાં, 2006માં હું જોડાયો, ત્યારથી લઈને આજ સુધી હું જે કંઈ પણ શીખ્યો છું રાષ્ટ્રીયતાના સંદર્ભમાં, હિન્દુત્વના સંદર્ભમાં, એની પાછળ મુકેશભાઈનો હાથ છે. અને એમણે મેં કીધું એમ, એમણે શીખવાડીને છૂટા થઈ ગયા. જો ભાઈ એ ભૈલા કે પહેલાં મેં તને શીખવાડ્યું, કૃષ્ણ કહેતા ને અર્જુનને કે મેં તને આપી દીધું 18 પણ હવે યથેચ્છસી તથ કુરુ, હવે તને મન ફાવે એમ આનો ઉપયોગ કર કે દુરુપયોગ કર. અને એટલે ખાસ કરીને મેં આ પુસ્તક એમને અર્પણ કર્યું છે. રાજભાઈ, બહુ બધી સરસ વાતો થઈ તમારી એક આખી યાત્રા વિશે. મને લાગે છે કે દર્શક મિત્રો
પણ છેલ્લે જતા જતા આપણે અનુભવી સાથે અનુભવ કે અનુભવ લેવા બેઠા છે ત્યારે વ્યક્તિગત જીવન હોય કે પ્રોફેશનલ જીવન હોય, ક્યાંક ને ક્યાંક દરેક માણસથી ભૂલો થતી. મારે એવી બે ત્રણ ભૂલો વિશે જાણવું છે કે જેના એ ભૂલો વિશે જાણ્યા થકી જે આ ખાસ કરીને યુવાનો યંગસ્ટર્સ આઈટીયુના દર્શકો એમને કંઈક વાત જાણવા મળે, એમને કંઈક માહિતી મળે, એમને કંઈક તમે જે ભૂલો કરી છે એ ભૂલો એ લોકો. એક તો સૌથી મોટી ભૂલ એ થાય કે લખવા માટે એક ગાળો એવો હતો કે ખાલી પૈસા માટે. જિંદગીમાં ક્યારેય પણ સર્જન છે ને પૈસાને ફોકસ રાખીને કરશો, આ ભૂલ હતી. જે અત્યારે આ બે વર્ષની અંદર હું જો આવા પુસ્તકો બીજા સર્જન કરવા માગું ને તો બીજા 50 થાય, પણ એ ભૂલ સુધારતા મેં ખાલી 2 વર્ષ દીનદયાળ ઉપાધ્યાયને આલ્યા અને 1 વર્ષ વનદેવસાના. એટલે આ જે પત્રકારત્વની કારકિર્દીમાં કે લેખન સર્જનની અંદર મનીને ફોકસ રાખી અને મેં એક ટાઈમ ચોક્કસ ગાળા માટે ભૂલ કરી હતી, એ ભૂલ કોઈએ ન કરવી જોઈએ. બરાબર, આ એક ભૂલ થઈ છે મારાથી અને એને સુધારવાનો પ્રયત્ન દીનદયાળ હવે શરૂ થયું, આ બધું હવે શરૂ થઈ ચૂક્યું છે. બીજું શું જીવનમાંથી રાજભાસ્કર પોતાના જીવનમાંથી શું શીખ્યા? હું મારા જીવનમાંથી છે ને નિયમિતતા શીખ્યો છું. કઈ બાબત? કોઈ પણ બાબત. મને અત્યારે મારા ઘરમાં પણ એવું ટાઈમ એટલે ટાઈમ ને નહીં, મેં કોઈને 8 વાગે જવાનું કીધું હોય હું ના પહોંચી શકું તો મારે એને કહેવું જોઈએ, તલ્લે ચડાવવા હા તે એવું નહીં. અને જીવનમાં પણ વાંચવું લખવું ખાવું આ બધાની અંદર નિયમિત રહેવું જોઈએ એવું હું મારા જીવનમાંથી શીખ્યો છું. અને સૌથી મોટી વાત હું અગેન આની આ જ ઇન્ટરવ્યૂમાં આવે છે કે સંવેદના રાખવી કોઈ પણ માણસ માટે સંવેદનાનું સૌથી મોટું પાસું. બરાબર, જ્યારે જીવનનો એક એવો સમય આવતો હોય છે કે આપણે એક સ્ટેજ પર પહોંચી ચૂક્યા, આપણે સફળ પણ થઈ ચૂક્યા હોય, પૈસા પણ કમાઈ લીધા હોય, એટલે એક લેવલ પર આવી ગયા, એ પછી તમે કીધું એમ કે સંવેદના રાખવી આ તે બધું, એ તો બરાબર છે. પરંતુ એક એવો સ્ટેજ આવે કે જ્યારે હવે એવું થવા માંડે કે યાર હવે બંધ કરો, હવે છોડો, હવે બહુ થઈ ગયું, આ વિચાર દરેકના જીવનમાં આવતો જ હોય છે. ઘણાના જીવનમાં ફ્લોમાં આવતો હોય, ફ્લોમાં નીકળી જાય, કારણ કે એનું અંદરથી ફાઈટર વાળું સ્ટ્રક્ચર એ ફાઈટ જ કરતા હોય મેન્ટલી પોતાની સાથે, એટલે એના માટે બહુ ઇઝીલી થઈ જાય. પણ જે સંવેદનશીલ છે, જે સતત જોડાયેલા છે પોતાના કામ, એના માટે જો આ વિચાર આવે એટલે ચિંતા હોય છે કે કેમ આવું વિચાર આવે. છેલ્લો પ્રશ્ન, શું ક્યારેય આવો વિચાર આવ્યો છે અને આવ્યો છે તો એને કઈ રીતે હેન્ડલ કર્યું? આવ્યો છે અને ઘણી વખત આવ્યો છે, અમે છેલ્લા 1-2 વર્ષથી બહુ આવે છે તો બહુ થયું યાર, હવે આ બધું ફરી ટાઈમ થઈ ગયા છીએ તો કંઈ લખવું નથી, શાંતિથી નોકરી કરી એટલું બધું વેલ સેટ છે, એવો વિચાર આવે છે. પણ એને હેન્ડલ એવી રીતે કર્યો છે કે જો છોડી દઈશું તો મને 1-2 મહિના 3 મહિના ત્યાં સુધી સારું લાગશે, પછી જે અંદર પડ્યું છે જાણમાં એનું શું, એટલે પછી મહેનત કરીને પણ આ સર્જનનું ચાલુ રાખીએ છીએ. વાહ, યસ મિત્રો, આપણી સાથે આજે હતા રાજ ભાસ્કર. એક આખી યાત્રા આપણે એમના વિશે જાણી અને જે હું સમજ્યો એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે તમારી પાસે દિશા હોય કે ના હોય, તમારી પાસે જુનૂન હોય, ચોક્કસ એક દિશામાં તમે પહોંચી શકો છો, સફળ થઈ શકો છો. અને આપણા દરેકના જીવનમાં છે ને એક એવો સમય આવે કે જ્યારે તમને ધક્કો લાગે, એ કદાચ તમારો પરિવારની પરિસ્થિતિ હોય, કદાચ તમારું એજ્યુકેશન એના ભાગરૂપ બને, કદાચ તમારો કોઈ અકસ્માત એવો એ ભાગરૂપ બને, કોઈ પણ એવી સ્થિતિ દરેકના જીવનમાં આવે કે જ્યારે તમને ધક્કો લાગે તમે એ તરફ દોડવા માંડો. રાજભાસ્કરના જીવનમાં એક દેવું, એક પારિવારિક દેવું એના માથે અને એક અંદરથી જે કોલેજ સમયથી એક આગ હતી કે કંઈક લખવું છે, કંઈક કરવું છે, એ આગના કારણે એ દિશામાં આગળ ગયા છે. મેં કીધું એમ 3 R એમને મળ્યા,
એમના જીવનમાં, એના કારણે સમય અંતરે સફળતા મેળવતા ગયા. ને ખાસ બોલવાની હિંમત પત્રકારોમાં આજે નથી, કહેવાની હિંમત આજે નથી, એ હિંમત તમારામાં છે. અને એ હિંમતને આજે મેં સ્પર્શી, મને બહુ આનંદ થયો. અનુભવી સાથે અનુભવમાં તમે મને સમય આપ્યો, વાતો કરી, એ બદલ તમારો આભાર માનું છું. મોડું થયું છે પણ મોડું નથી. વાહ વાહ, આભાર મારે પણ તમારો માનવો જોઈએ. કારણ કે મને દર્શકોને કહી દઉં કે લગભગ 6 મહિનાથી કિશનભાઈ મને ફોન કરતા હતા. મારી વ્યસ્તતાના લીધે નહીં પણ અસ્તવ્યસ્તતાના લીધે સંજોગાવસાદ ગોઠવાતું નહોતું. પણ સાધનામાં ભલે હું નોકરી કરતો પણ અસલી સાધના એમણે કરી છે કે ઇન્ટરવ્યુ લેવું એટલે લેવું. અને આ ઇન્ટરવ્યુમાં પણ મજા એવી રીતે આવી કે ઘણા બધા ઇન્ટરવ્યુ આપણે કરતા હોઈએ પણ ઘણી બધી વાતો મેં અત્યારે પહેલી વખત એમની સામે કરી છે. કારણ કે એમની પાસે એમને ખોલવા નથી કોઈને, એમને ખીલવવા છે. એટલે ખીલવી જાણે છે કિશનભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે સરસ મારી મુલાકાત લીધી, લોકો સુધી મને પહોંચાડશો, પુસ્તકો પહોંચાડ્યો છે એવી રીતે. તમે પણ હવે અત્યારે જેની જરૂર છે વિઝ્યુઅલ વાળી, તમે મને પહોંચાડશો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર કિશનભાઈ. થેન્ક યુ. છેલ્લે એક પંક્તિ કેવી છે, જી જરૂર, કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે. વાહ. જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હાહાકાર મચી જશે જો એકે અક્ષર બોલીશ તો. હાહાકાર મચી જશે જો એકે અક્ષર બોલીશ તો. મેં પણ મારી અંદર એક છાપુ સંતાડી રાખ્યું. ક્યા વાત હૈ, ક્યા વાત હૈ. એટલે ઘણું કીધું છે, ઘણું કહેવાનું બાકી છે. કારણ કે હાહાકાર મચી જાય પછી ક્યારેક કિશનભાઈની બીજી મુલાકાત વખતે. તમારો ખૂબ ખૂબ આભાર કિશનભાઈ. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે બહુ જલ્દી ફરી એકવાર મળીશું અનુભવી સાથે અનુભવમાં.